आ श्लोक तो सुंदर से पर श्लोक नो अर्थ तो एना भी पर सुंदर से आशा भरी मां सुंदर इतना आ श्लोक सुखदेव जी परीक्षित जी ने कहे थे ભોક્ષ્યાન એ વાંદરો ને ખવડાવે છે. એક દિવસ તો યશોદા એવું કર્યું એને
કહ્યું કે આજ ભાઈ મોટા મોટા સંતો આવે છે, મહાત્મા આવે છે, દંડકારણ થી આવે છે, દુષ્કિંદા થી આવે છે, અયોધ્યા થી આવે છે, બધા માથા લઈને પહોંચી જાઓ. ગોપીઓ તેમ દોડીને ગઈ કે આવા સંતો કોણ હશે, લાવો તમારું માથા. નવમીક લઈને રૂમ માં ગયા, કીધું અંદર સંતો જમે છે, કોઈ પણ આવતા નહીં. જયારે બધા જમી લીધા પછી મેં દરવાજો ખોલીને જોયું ને, ત્યાં તો વાંદરાઓ જમતા હતા. અમે કહ્યું લાલા આ તારા સંતો છે? તો કે હા ભાઈ, રામચંદ્રજીના સમયે આ સંતો એ જ કામ કર્યું છે રામચંદ્રજી ને, એટલે મારી દ્રષ્ટિએ આ બધા વાંદરાઓ સંત જ છે. આમ કરીને એ જમાડે છે. અમે ક્યારેક ક્યારેક કહે કે અમારું દહી સારું નથી, દૂધ સારું નથી, છાસ સારી નથી, તો પથ્થર લઈને ફોડી નાખે છે. ના હતી નમ ભી નથી, આવા લાયક હું બીજા રાખો છું, તોડી નાખો. એ બધું છલકાવીને બહાર મોકલાવી દે છે. અને જયારે જયારે અમે એને કહીએ છીએ દ્રવ્ય અલાભે જયારે એને દ્રવ્ય ન મળે, ઘરમાં હાવ ખાલી મળે, તો કહે કે કાલે જાણે સળગાવી દેવા ઘર. તમારા ઘરમાં દહીં દૂધ ઘી માખણ નથી? કદાચ મને કૃષ્ણ એવું કહેવા માંગતા હશે કે જેના ઘરમાં દૂધ દહીં ઘી માખણ હોય એ જ ઘર કહેવાય, બાકી સ્મશાન કહેવાય. સળગાવવું એટલે જેના ઘરે ગાય હોય ને એને ઘર કહેવાય, બાકી સ્મશાન છે. એટલે ભગવાન કહ્યું સળગાવી દઈશ. અને આવી રીતે ભગવાન વારંવાર હેરાન કરતા ગોપીઓને. અને મને એવું લાગે કે આના ઉપર જ કોઈ ગુજરાતી કવિ આ શ્લોક ઉપર જ કામુડે કવડાવ્યા એ શરૂઆત કરી. આપણે ગાશું નહીં, કારણ કે ગાશું તો બહાર ખાવા આવ્યા છે, અને આપણે ગોવર્ધન સુધી પહોંચ્યું છે. અને ભગવાને એક દિવસ બધા ગોપ બાળકોને બોલાવ્યા. ગોપ બાળકોમાં મધુમંગલને જોયું. ભગવાને મધુમંગલને જોયું. મધુમંગલને કીધું તું દુબળો કેમ? કેમ તું દુબળો કેમ? તો કે ભાઈ અમે તો બ્રાહ્મણના દીકરા છે, પૂર્ણમાસી નો દીકરો હતો. પૂર્ણમાસી નો દીકરો હતો એનાથી બહુ સહન થયું નહીં. કહ્યું કે ભાઈ હું પૂર્ણમાસી નો દીકરો, તમારા ઘરે ગાય હજુ છે એટલે તમારે ત્યાં ઘી માખણ બેન બધું હોય, પણ અમારે ત્યાં તો એવું કઈ હોય નહીં, એટલે હું દુબળો છું. ભગવાને કહ્યું એક કામ કરીએ આપણે, આ આખા ગામમાં દહીં દૂધ ઘી માખણ થાય છે કોનું છે? આપણે એક કામ કરીએ, આ દહીં દૂધ માખણની ચોરી કરીએ. કલ્પી પેલી સ્ય યોગે અહીંયા સ્ય એટલે ચોરીને યોગ કીધો છે. એના માટે ચોરીને યોગ કીધો છે, કારણ કે ભગવાન જે કરે એ બધી લીલા કહેવાય. અને એનાથી પણ બીજું કે બાય ધી કૃષ્ણા ફોર ધી કૃષ્ણા અને ઓફ ધી કૃષ્ણા, આખી દુનિયા કૃષ્ણ કનૈયાની છે, આખી દુનિયા કૃષ્ણ કનૈયા માટે છે, અને આખી દુનિયા કૃષ્ણ કનૈયા દ્વારા છે. બધું જ ભગવાનનું હોય તો ભગવાન લઈ તો એમાં ચોરી થોડી કહેવાય, અને તો યોગ જ કહેવાય. અને ભગવાન કહ્યું ચોરી કરશું, આ ચોરી કરશું કોને? બધા એના માટે આપણે એક મંડળી બનાવીએ. અને મંડળી બનાવવાની શરૂઆત થઈ. ભગવાને ગોપ બાળકોને બોલાવ્યા કે આપણે ચોર માટે ચોરી માટે મંડળી બનાવીએ. ભગવાને ચોરી માટે મંડળી બનાવી, ત્યારથી મને એવું લાગે દરેક મંડળીઓમાં ચોરી થાય. એક પણ મંડળી એવું બતાવો સહકારી મંડળી કે જે હોય બધામાં ચોરી થતી જ હોય, કારણ કે ભગવાને ચોરી માટે મંડળી બનાવી છે. અને ભગવાનના સખાઓના તો આના નામ છે. ભગવાનના અષ્ટ સખાઓમાં બીજું સખ સખા ક્રાંતિકારી સખા, સખામાં નામ છે ચંદ્રહાસ, પયગ, બકુલ, રસદાન, રક્ષક, પત્રક, રસાલ, વિશાલ, પ્રેમકંદ, મકરંદ, સદાનંદ, મધુમંગલ, પુષ્પાંગ, હંસ, શ્રીદામા, કોક, ભગ્નસેન, આ બધા મિત્રો. કહ્યું આપણે ચોરી કરીએ, તો કે કાનાભાઈ ચોરી કરાય નહીં. તો કે ભાઈ આપણે ચોરી કરીએ, મંડળ બનાવીએ ને એના કોઈ પ્રમુખને આપણે નિમિત્ત કરીએ. પ્રમુખ કોણ બને? કાના વિચાર્યું કે આ વખતે તો મેં નહીં આવે, રામચંદ્રજીના સમયમાં તો હું મોટો હતો, લક્ષ્મણને ગમે એમ કહી શકું, પણ આમાં હું કહી શકું એમ નથી. એટલે એને ઇશારો કર્યો કે ભાઈ જેને બનવું હોય, બધા કે બલદેવજી મોટા છે, બલદેવજી નો જય હો બધા પ્રમુખ બનાવી નાખો. બલદેવજી કઈ બોલવા જાય તો પ્રમુખ બની જાય. કૃષ્ણને બનવું જોઈએ. કૃષ્ણ વિચાર કર્યો મોટા ભાઈને કેમ કહો? તત્કાલ બોલ્યા કે મોટા ભાઈ, મારી દ્રષ્ટિએ પ્રમુખ એટલે પ્રમૂર્ખ, મોટામાં મોટો મૂર્ખ હોય એને પ્રમુખ કહેવાય. અરે ચોરી કરતા પકડાઈ જાય તો તત્કાલ બધા તમારું નામ જોશે, તમારે ગાળો ઉઠાવી પડશે, શરમથી માથું નીચે નીચે બની જશે, પ્રમુખ બનાવ્યો જ નહીં. છતાં પણ કૃષ્ણએ કહ્યું કે તમારે બનવું હોય તો કઈ વાંધો નહીં, બાકી આપણું શાસ્ત્ર એમ કહે છે. નીતિ શાસ્ત્રનો શ્લોક બોલ્યા છે, મોટા ભાઈ કોઈ દિવસ પ્રમુખ બનાય નહીં. જો આગળ થાવ, આગળ થાવ ને જો કામ સક્સેસ થઈ જાય તો બધા વખાણ કરે, ઓહો આ મંડળે બહુ સારું કામ કર્યું. આ કથા થઈ જાય સારી
तो बने कि भाई नेता परिवार बहुत सारी कथा कह दी यदि कार्य विपत्ति त्याग जो कार्य मत विपत्ति आ गया संकल्प को नो तो सब चल गई के असंकल्प को नो जो भी दिनाई यदि कार्य विपत्ति त्याग मुखर तत्र हम यदि ये मुंह आगल न हो नीचे जो पड़े मोटा भाई आगर कोई दिवस न सब तत्काल जो प्रमुख बने गया तो राजीनामू ले दीजिए तत्काल मैं आप प्रमुख की होट में माथा रूपे बोलू हूँ रहती तो मैं कि आ धंधे होना करा आप ही जो बीजी राजद में आप कथाना हूं कर प्राव मूर्ख है कि प्रमुख है जरा बनू पड़ी बनू एम कहवा मतलब कि राजीनामू ले लीजिए અને પછી કૃષ્ણ કે હવે કોણ પ્રમુખ બને બધે કે કાના તારાપુરે કોણ બની શકે કૃષ્ણ કે ચાલો હું પ્રમુખ બલદેવજીએ દોડા કાઢ્યા હમણાં ના પાડતો તું કે પ્રમુખ બને નહીં તું બની ગયો તો કે મોટાભાઈ તમને ખબર ન હોય અમારી પાસે તો બધી સામગ્રી છે અમે કોઈના ઘરે ચોરી કરવા તો પકડાય જ નહીં પકડાય તો ખપકો સાંભળવો પડે ને કે કેમ અરે મંત્રો જાણીએ છીએ કે કયો મંત્ર છે આ મંત્ર આજે પણ બોલો ને ચોરીના પકડાવ નહીં એ નામ છે ઋષિનું ઋષિ નામ છે કફલ નામના ઋષિ જેને ચોરીએ નામનું શાસ્ત્ર બનાવ્યું ચોરીએ પુરાણ તમારે ચોરીએ પુરાણ વાંચવું હોય ચોરી કેમ કરવી કેવી રીતે કરવી તો દક્ષિણ ભારતમાં તાંજોર છે તાંજોરમાં સૌથી મોટી યુનિવર્સિટી છે આ યુનિવર્સિટીમાં તાંજોરના પુસ્તકાલયમાં ચોરીએ પુરાણ છે આજે પણ આ ઋષિનું નામ લે એટલે ચોરી કરતા પકડાવ નહીં અને બધા ગોપ બાળકો ભેગા મળી કહ્યું કે આપણે એની ચોરી કરશું અને એ ઋષિનું નામ છે કરે ચોરી ના પકડાય નહીં તો બીજું મોટા ભાઈ આપણે જે ચોરી ના થવા દેવી હોય એનો મંત્ર છે તમારા ઘરે ચોરી ના થવા દેવી હોય તો એનો પણ એક મંત્ર છે કહ્યું કે કફલ નામના ઋષિની ત્રણ પત્ની હતી ગાહિની મોહિની અને સતી જે ગાહિની મોહિની અને સતીનું નામ લે એના ઘરે કોઈ દિવસ ચોરી ન થાય અને એનો મંત્ર છે તમે આ મંત્ર બોલીને સુઈ જાઓ એટલે ચોર તમારા ઘરે કદાચ આવે પણ કઈ લઈને જઈ શકે નહીં અને એ મંત્ર છે ભાર્યા કફલ લક્ષ્ય કફલ ની ત્રણ પત્નીઓ દાહિની મોહિની અને સતી આનું જે નામ લે એને કોઈ દિવસ એના ઘરે ચોર કઈ લઈને જાય ને નિષ્ફળ જ જાય એટલે આ મંત્ર જાણું છું ને ચોરી ની શરૂઆત કરી કે ચાલો ચોરી ક્યાં તો કે પેલા વેલા પ્રમુખ ના ઘરે પ્રમુખ જે બને એની શરૂઆત પોતાના ઘરેથી કરવી પડે ખીચામાંથી કાઢવા પડે પેલા અને આ પ્રમુખે પેલા વેલા મારે જઈને ચોરી થાય માને કહ્યું ગંદી ગાયનું દૂધ જોઈએ બા દોવા ગઈ ને તમે કહ્યું આવી જાઓ આખી ચોરકી આવી ગઈ છે એકદમ ભગવત નામ સાથે આપણી વચ્ચે પણ આ કનૈયો એની ચોરકી લઈને આવે છે Thank you.
જો મોબાઈલમાં આખું વિશ્વ દેખાય તો મારા માધવના મુખમાં કેમ ન દેખાય
મોબાઈલમાં જોઈ શકાતું કે માધવના મુખમાં પણ હોય. મને એવું લાગે ગૂગલ તો આ જ આવ્યું. કનૈયાએ પોતાના મુખમાં ગૂગલ ખોલી લીધું. આખા વિશ્વને જોઈ લે, ઓસ્ટ્રેલિયા અમેરિકા જે જોવું એ ગૂગલમાં જોઈ શકો. કૃષ્ણએ મુખમાં બતાવી દીધું હતું. આ ગૂગલનું સંશોધન મને એવું લાગે શ્રીમદ ભાગવતમાં પણ લેવામાં આવ્યું છે. એ મુખમાં એટલું બધું જોઈ શકાય. અને એક નિયમ છે, માટી ખાવી દોષ છે પણ માટીથી સ્નાન કરવું ગુણ છે. ભગવાને માટી ખાધી એનો અર્થ વલ્લભાચાર્યજી સુબોધિનીમાં કહે છે કે 16,000 લોકોને મારી અને 16,000 લોકોને મારીને પૂતના હતી. એ પૂતનાએ 16,000 બાળકોનો પ્રાણ પૂતનાની અંદર હતો, પૂતનાનો પ્રાણ ભગવાનની અંદર હતો. એટલે એ 16,000 બાળકો અંદર હતા. ભગવાને વિચાર કર્યો આનો મોક્ષ થવો જોઈએ. એટલે ભગવાને વ્રજની માટી લઈ મુખમાં પધરાવી કે આ 16,000 બાળકોને પણ મોક્ષ થાય. એટલે માટી પધરાવી હતી ભગવાને. અને આવી લીલાઓ ખૂબ સારી થવા માંડી ગઈ. એટલે માને એવું ન લાગે કે મારો દીકરો પરમાત્મા છે. એટલે ભગવાને તત્કાલ બધું ભૂલાવી દીધું. કારણ કે ભગવાનમાં શક્તિ છે. નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા અર્જુનને સ્મૃતિ આપી પણ શકે છે. એ સદ્યો નષ્ટ સ્મૃતિ, તત્કાલ સ્મૃતિ નષ્ટ કરી નાખે એ તાકાત પણ ભગવાનમાં છે. અને પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યો કે ગુરુદેવ સુખદેવજી કેટલો પરમ ભાગ્યશાળી આ નંદ બાબા અને યશોદા હશે, એના એવા ક્યાં પુણ્ય હશે જે ભગવાનની આવી લીલા એને જોવા મળી. એ પૂર્વજન્મના આ દ્રોણ નામના વસુ અને ધરા નામની પત્ની હતા. બંને 12,000 વર્ષ સુધી તપ કર્યું, એના કારણે ભગવાન પ્રસન્ન થયા. બ્રહ્મા કહ્યું કે બસ પરમાત્મા મારા પૂછે આવે. કહ્યું તમારે ત્યાં જન્મ લેશે નહીં પણ તમારી આખું બાળપણ જે લીલા એના મા બાપને જોવા નહીં મળે એ લીલા તમને જોવા મળશે. એટલે નંદબાબા અને યશોદા થઈને પધાર્યા છે. અને એક દિવસ બધી ગોપીઓ ફરિયાદ કરવા મળી. ત્યારે એવું થયું કે મારો કામો અહીંયા જ માથા ન થાય, બીજે બધી જગ્યાએ થાય. કદાચ હું દાસી પાસે કરાવતી હશે એટલે એવું હશે. આજે બધી દાસીઓને ઘરે મોકલી દેવામાં આવી અને પોતે હાથમાં એ વ્યંજન લઈ હાથમાં લઈને પોતે આજે પોતે મંથન કરે છે. વલોણું લીધું અને દોરી લીધી. અને દોરી લીધીને ભગવાન તો કેવા છે, બેગ દ્વારિકામાં અમે ભણતા ત્યારે સ્તુતિ કરતા અને રોજ એ સ્તુતિ કરતા. ત્યારે તમને ખબર ન પડી શ્લોકનો અર્થ. પણ હવે પાછળથી ખબર પડે કે આટલી સારી સ્તુતિ અમે ભગવાનની કરતા. ભગવાનનો શ્લોક છે એમાં એક શબ્દ આવે છે, હૈયં ગવિ મત પ્રિયમ. અત્યારે પણ વૈષ્ણવ આ સ્તુતિ સવારમાં બોલે છે. અને અમે પણ બેગ દ્વારિકા ભણતા ત્યારે બધા સવારના પોરમાં સ્તુતિ બોલતા. આવા સુંદર શ્લોક છે. પણ એમાં હૈયં રવિ ન પ્રિયમ એનો અર્થ શું થાય ખબર ન હતી. પણ અષ્ટાધ્યાય પાણીની અષ્ટાધ્યાયમાં એક સૂત્ર આવે છે કે હૈયં રવિનમ સંજ્ઞાયા હૈયં ગવિન ન પ્રિયમ. હૈયં ગવિન અર્થ થાય તાલનું વાસી માખણ. ન પ્રિયમ તાલનું વાસી માખણ જેને નથી પ્રિય, જેને તાજું માખણ જ પ્રિય છે એને હૈયં ગવિન પ્રિયમ કહેવામાં આવે છે. ભગવાન તાજું માખણ ખાતા. યશોદાને થયું કે આ તાજું માખણ હું જ વલોવું તો. મોટી ઘરમાં બહુ જૂની તાળી એવી ડોણી હતી અને એમાં એને રજ્જુ લગાવી ને આજે પોતે સ્વયં મંથન કરવા માંડી ગયા. દહીંનું મંથન કરવા માંડી ગયા. અને આપણે પણ જયારે પણ મંથન કરીએ ભગવાનનું સ્મરણ કરીએ ઘમર ઘમર મારા વલોણા ગાજે જેમ આપણે ગાઈ ને એમ યશોદા પણ કૃષ્ણની લીલાઓ ગાતા હતા. અને એ જેવું જ વલોવતા હતા અને કૃષ્ણ ઉઠીને આવ્યા છે. જયારે આ વલોવતા હતા માખણ તૈયાર કરતા હતા ત્યારે કૃષ્ણ આવ્યા ત્યારે આ યશોદા કેવા લાગતા હતા આનું સુંદર વર્ણન છે. અને આ યશોદા એ સોમમ વાસ આખું રેશમનું કપડું પહેર્યું છે. રેશમનું કપડું પહેર્યું છે. પૃથું કટી તો કટે આખા કમરના ભાગ ઉપર સોનાનો કંગુરો પહેર્યો છે. પુત્ર સ્નેહ કુચયુદમ નાના સ્તનમાંથી દૂધ ઝરતું હતું. વાત્સલ્ય આવી જાય ને તો ગાયના દૂધમાંથી પણ આછળમાંથી પણ દૂધ પડવા માંડે તો નાના સ્તનમાંથી દૂધ બહાર નીકળવા માંડી ગયું. રજવા કરશ સમભુજ ચલક જેમ રજુવામ કરવા મારી દોરી એના કારણે પરસેવો આવી ગયો
પરસેવોના કારણે બિંદુઓ ભાગી ગયા અને ગોરા ગોરા યશોદા ઉપર આ બિંદુઓ જેમ કમળ સફેદ કમળ ઉપર જેમ પાણીના બિંદુઓ હોય ને એવા માં યશોદા લાગતા હતા. અને જયારે એ આમ વલોવતા હતા ત્યારે હાથમાં રહેલા કંકણ અવાજ કરતા હતા, કદાચ એવું કહેતા હોય આપણે ભાગ્યશાળી છે, યશોદાના હાથમાં છે, કૃષ્ણની સેવા કરે એના હાથમાં રહેવું પણ ભાગ્યશાળી લોકો રહેવું છે. એના કાનના કુંડલ રંગ કરતા હતા, અવાજ કરતા હતા કે આપણે યશોદાના કાનમાં છે. માલતી નિર્મમંત, માલતીના પુષ્પો તો નીચે પડી ગયા. અને વિચાર્યું જે કૃષ્ણની સેવા કરતા હોય ને એના મસ્તકમાં નહીં એના ચરણોમાં રહેવાય, બધા પુષ્પો નીચે પડી ગયા ચરણોમાં. અને આવી યશોદા લાગતા હતા. આ યશોદાનું વર્ણન તમે અહીંયા તત્કાલ જોયા યશોદાને, યશોદાનો પગ કહેલો ના, પછી તારા માટે જ માખણ તૈયાર કરું છું. નહીં મારે માખણ નહીં, મારે તો તારું દૂધ પીવું છે. માએ બધું છોડી દીધું અને માએ પોતાનું સ્તનપાન કરાવ્યું. એ બેઠો બેઠો કાનો પૂછે, મા તું એટલી બધી મહેનત કરે છે, તમે દૂધ વાલું કે પૂત વાલો? માએ કહ્યું, પૂત ના લીધે આ બધા દૂધ છે બેટા, દૂધ કરતા મને તો પૂત તારા માટે બધું છે, તારા માટે આ પુરુષાર્થ છે, આ મહેનત છે. એમ વાત કરતા ઓચિંતું ધ્યાન ગયું રસોડામાં, દૂધ ઉકળતું મૂકીને આવ્યા હતા. અમે દૂધ ઉકળતું હતું એવી ભારતની કોઈ નારી ન હોય જે દૂધ ઉકળતું જોઈ શકે. તત્કાલ પૂતને મૂકો નીચે, દોડીને દૂધ ઉતારવા ગયા. તાનાને ગુસ્સો આવ્યો, હમણાં કહેતા કે મને તો પૂત વાલો પૂત વાલો. તાનાએ બહાર જોઈને પથ્થર લઈ આવ્યા, પથ્થર લઈ આવી સંઘાત કોપ પૂરી કરું ના ભરમ સંઘર્ષ ગદ્દી ગદિમંત ભાજનમ. જોરદાર ગોળીમાં પથ્થર માર્યો, આખી ગોળી તોડી નાખી. કૃષ્ણ કહ્યું કે આ દૂધ વાલું દૂધ વાલું દૂધ વાલું, છતાં પણ એમ કે પૂત વાલો આ જોઈએ જ નહીં, આખી ગોળી તો તોડી નાખી. વેલમ છેલમ બધું થઈ ગયું, અંદર ગયા. અંદર જઈને ઉલું પાડ્યું, જેને આપણે કહેવાય ખાંડણીઓ, ખાંડણીઓ ઉછમું વાળ્યું. એના પર ભગવાન કહેવાય કે આખી માખણ લઈને વાંદરાઓને બોલાવ્યું, ખવડાવ્યું. આ વાંદરાઓને ખવડાવવા માંડી ગયા. એ સમયે યશોદાજી એવાને યશોદાએ જોયું કે આખી ગોળી તૂટી ગઈ, વેલમ છલમ થઈ ગયું, અંદર ગયા. તો કાનો એ જે ઉલું ફલ હતું, જે ખાંડણીઓ હતી, ઉછમો વાળીને વાંદરાઓને ખવડાવતો હતો. વાંદરા એ મરમુખાનો ત્યાગ કર્યો હતો. ગોપીઓ વારંવાર ફરિયાદ કરતી આજે ખબર પડી ગઈ કે આ જ બધું કરનારો છે. મેટલો તો આજે એને એવો દંડ મળવો જોઈએ, જિંદગીમાં આવું કરે નહીં. હાથમાં લાકડી લઈને યશોદા દોડ્યા છે, કાનાએ માર્યો છે કૂદકો, યશોદા પાછળ કાન આગળ. અને એવા લાકડી લઈને દોડ્યા, પદોમાં વર્ણિત છે, લાકડી કાન પર દોડ્યા જીસકરી મંગળા, લાકડી કાન પર દોડ્યા લાકડી કાન પર દોડ્યા જીસકરી મંગળા, લાકડી કાન પર દોડ્યા. અને રસ્તા રસ્તા હાથમાંથી આંખો નીકળી ગયા, હાથમાં કાજલ કર્યું હતું એટલે આવી રીતે આંખો આપેલી. આખું કાજલ આ કાલમાં લાગી, એક તો એ કાળો એ કાજલ થી વધારે કાળો છે. ગરવા મંદિર ગયો, યશોદાનું થયું કે ઓહો કાનો પણ ડરી ન જાય. એટલે એ સમય લાકડી ખેતરી દીધી છે અને ભગવાન પ્રેમ ને રસ કરે અને પકડાઈ ગયા. જ્યાં સુધી લાકડી હાથમાં હોય પરમાત્મા પકડાશે નહીં, એક જ ભાવ છે, અભિમાન રૂપી લાકડી હશે ભગવાન આવશે નહીં. પાપીમાં પાપી માણસને ભગવાન મળી શકે, અભિમાની માણસને ભગવાન મળતો જ નથી. લાકડી છોડી દીધી પછી તો જે ઉલું ફળ હતું, જે ખાંડણી હતો, એની સાથે બાંધવાનો નિર્ણય કર્યો, દોરીથી બાંધવાનો પ્રયત્ન કર્યો, પણ વારંવાર વારંવાર બે આંગળ દોરી ઘટે.
બીજી દોરી રહે, બીજી દોરી બાંધી પાછું બાંધવાનો પ્રયત્ન કરે તો પાછી બે આંગળ દોરી ઘટે. આપણે મને કે આ બે આંગળ કેમ એટલી દોરી ઘટતી હશે? એનું એક કારણ કે કૃષ્ણ આ જગ્યાએ ઉભા હોય તો સામે હોય જાય, ત્યાં પાછી દોરી બાંધી પાછો સામે બાંધવા જાય તો પાછા આંગળા જાય. એમ દોરી દોરી મોટી કરે. અને દોરી એટલે માયા. માયા તો ભગવાનની પત્ની કહેવાય. અને ભગવાનની પત્ની કહેવાય એટલે ભગવાન ને પત્ની કોઈ દિવસ બાંધી ન શકે. પણ આ સાસુ બહુ બાંધે ક્યાંય પણ તો જીતે કોણ? હંમેશા સાસુ જીતે. એટલે છેલ્લે યશોદા જીતી ગયા. દોરીથી ભગવાનને બાંધી લીધા. દાન કેતા દોરી, ઉદર કેતા પેટ. ભગવાનનું પેટ આ દોરીથી બંધાનું એટલે નામ લીધું દામોદર. અને ભગવાન પકડાઈ ગયા આજે તારીખ ખબર. અને ખાનગી સાથે બાંધી દરવાજો અટકાવીને જતાડી આ યશોદા માતાજી. મને કોઈએ પૂછ્યું હતું કે મહાદેવભાઈ જે બે બે લાખ ગાયો દાનમાં આપે એટલા બધા સમૃદ્ધ નંદ બાબા, જેના ઘરે 9 લાખ ગાયો દૂધતી હોય અને એક મટકી તોડી નાખી એમાં શું ગુસ્સે થઈ ગયા યશોદા? મેં કહ્યું ભાઈ એક મટકી એ ગોળી એના માવતરના ઘરની હતી અને માવતરના ઘરની છીલી પણ બધાને બહુ વાલી લાગી. મારા માવતરના ઘરની ચમકી છે એ ખોવા દઈએ જ નહીં, જેનું માવતરના ઘરનું બહુ વાલું હોય. આ મોરલા વાળો કબાટ મારા માવતરના ઘરનો છે. એ માવતરના ઘરની ગોળી તૂટી એટલે ગુસ્સો આવ્યો. અને છેલ્લે પછી ભગવાને એક ખાંડણીયા સાથે બહાર નીકળી ગયા. બે ઝાડ હતા, એ બે ઝાડની વચ્ચે ભગવાને એક ખાંડણીનો ભરાયો છે. અને એ ખાંડણીયા સાથે ભગવાને એવું બધું જોરદાર, આ બંને વૃક્ષો હતા યમલાર્જુનના, જોર કરવામાં આવ્યું એટલે બંને વૃક્ષો નીચે પડી ગયા. અને નીચે પડવાના કારણે એમાંથી બે પુરુષો ઉત્પન્ન થયા. બે પુરુષો પ્રાર્થના કરી છે કે હે પરમાત્મા, અમને એટલું જ આપો કે અમારા હાથ, અમારા કાન, અમારી આંખો તારી સેવા કરતા રહે. વાણી ગુણાન જપને શ્રવણ હસ્તો જપન સુમન પ્રભુ તમારા ગુણોનું કથન કરે, મારા કાનો તમારી કથા શ્રવણ કરે, મારા હાથ તમારી સેવા કરે, અને મારી દ્રષ્ટિ કાતો તમને જુએ તો તમારું ભજન કરનારા કોઈ સંત નથી. પરીક્ષિતજીએ પ્રશ્ન પૂછ્યો, આ બે લોકો કોણ હતા જે વૃક્ષમાંથી ઉત્પન્ન થયા? એ કે બીજા કોઈની યક્ષ કુબેરના બંને દીકરાઓ હતા, રુદ્રના અનુચર હતા. એકનું નામ નલકુબર, એકનું નામ મણિગ્રીવ. એક તો પૈસા વાળા બહુ હતા એ અભિમાન હતું, બીજું રુદ્રના અનુચર હતા અને ભગવત ભક્ત છે એવું પણ અભિમાન હતું. અને બંને લોકો સ્નાન કરતા હતા. સેના તો કે મંદાકિની નામની નદીમાં દારૂ પીને નારદજી પસાર થયા તો એ બંને લોકો ત્યાંથી ઉભા નથી. નગ્ન સ્નાન કરતા, એક તો તીર્થમાં નગ્ન સ્નાન કરવું દોષ છે, એક તીર્થમાં દારૂ પીવો દોષ છે, અને જેની પાસે પૈસા બહુ વધી જાય એની પાસે 3 દુર્ગુણો આવે. એમાં પહેલો જો કોઈ દુર્ગુણ હોય તો એ દુર્ગુણ નામ છે જુગ, એટલે જુગાર. બહુ ધન આવે એટલે તમે જુગાર રમતા થઈ જાય. બીજું કે તમારે બહુ તમારી પાસે ધન આવે તો તમારી પાસે મદિરાનો અવગુણ આવી જાય. તમારી પાસે વધારે પડતું ધન આવે તો તમારી અંદર ચારિત્ર્યહીનતા આવી જાય. આ 3 અવગુણ આવે જેના ઉપર ભગવાનની સંપૂર્ણ ભગવત કૃપા હોય એના માટે આ ધન આભૂષણ બની જાય છે, બાકી આ ધન તમારા માટે ભૂષણ બની જાય છે. જૂતમ એટલે જુગાર, અને જુગાર રમવાથી વાણી બગડે છે. બીજું મદિરા પીવાથી શરીર બગડે છે, અને ચારિત્ર્યહીનતાથી મન બગડે છે. આખી દુનિયામાં સૌથી મોટામાં મોટો જો ઉદાર કોઈ હોય કહી શકાય કે સૌથી મોટા દાન કરી કથાકાર છે. હું ભગવાનની કથાનું દાન આપું. આપણે તમને મને શું કરે બધાનો ભાવ છે તમને સર ભક્તા તરીકે જગ
तारा जाता है जाना रे तैयार घर को जाना तारा जाता है जाना रे तैयार घर को जाना रे तारा जाता है जाना रे तैयार घर को जाना तारा जाता है जाना रे तैयार घर को ભગવાન ના કીર્તન માં હાથ ઉપર હાથ રાખી બેસો ને પછી ખરા સમય એનો ભગવાન પણ હાથ ઉપર હાથ રાખી દેશે. એક વાર ગિરનારી મહારાજ ને એક વાર કાતાર ને અંબાજી એવું લાગે કે નીચે પંખી ના ઉડે છે. મેટા પરિવારમાં એટલા વર્ષોથી કથા ન થઈ એનું કારણ હશે કદાચ ભગવાનની કૃપા નહીં હોય. હવે ચોક્કસ કહી શકું ભગવાનની કૃપા છે એટલે જ કથા થઈ શકી છે. કથાનો સંકલ્પ થયો, કથાનો વિચાર થયો, કથાનો સંકલ્પ થયો ત્યારથી જ સમજી લેવાનું કે ભગવત કૃપા ચાલુ થઈ. અને ધન્ય છે જેને આના સંકલ્પો કર્યા છે. અને આ સંકલ્પો અમારી મેટા પરિવારની સ્ત્રીઓમાંથી ઉત્પન્ન થયા છે. પુરુષો સંકલ્પ નહીં, અમારી વહુએ સંકલ્પ કર્યા, અમારી ભાભીઓએ સંકલ્પ કર્યા, અમે કથામાં પહોંચી ગયા. એટલે કહી શકાય અમારા કુટુંબના સ્ત્રીઓએ સંકલ્પ કર્યા ને એટલે આ અંબિકાની ગોદમાં, વિજ્ઞાનની ગોદમાં કથા થઈ છે. કદાચ પુરુષે કર્યા હોત તો સોમનાથ કે દ્વારિકા થાત, પણ આ તો જગદંબિકાઓએ કર્યા ને એટલે જગદંબિકાના સ્થાનમાં આવ્યા, અંબાની ગોદમાં આવ્યા છે. અને આ રીતે ભગવાન આ બંને લોકો હતા એ દારૂ પીવે એના માટે આ ધન દૂષણ બની ગયું. ભગવત કૃપા ના હતી ને, ભગવત કૃપા ને જે દૂષણ બની ગયું. ભગવત કૃપા જો હોત તો આભૂષણ બની ગયું. અને મદના ને મદમારિયા એ સમય મંગાચિની માં સ્નાન કરતા વારુણી પિતાનું શ્રાપ આપ્યો કે જાઓ તમે નગ્ન વસ્ત્ર સ્નાન કરો છો, તમે નિર્વસ્ત્ર યોનિમાં જાઓ, નિરાવરણ યોનિમાં જાઓ. બંને વૃક્ષો બની ગયા. બહુ આજીજી કરી ત્યારે નારદજી અનુગ્રહ કર્યો કે જાઓ કૃષ્ણનો સ્પર્શ સાથે તમારી મુક્તિ થઈ જશે. અને કૃષ્ણ સ્પર્શ આ બંને લોકોની મુક્તિ થઈ ગઈ. અને આ બંને ની મુક્તિ થઈ બંને લોકો દર્શન કરી નમઃ પરમ કલ્યાણ નમઃ પરમ મંગલ વાસુદેવાય શાંતાય યદુનામ પતયે નમઃ બંને પ્રાર્થના કરી અને જતા રહ્યા. શરીરનો મોહ પણ દૂર થયો છે. અને આ રીતે આ બંનેના મોક્ષ પછી એક દિવસ આ વૃક્ષો પડી ગયા પછી બધા લોકો વચ્ચે વચ્ચે વાતો થવા માંડી જાય. એક દિવસ બધા વાતો કરવા માંડ્યા કે જ્યારથી કૃષ્ણનો જન્મ થયો છે પેલા પેલા ઓલી ભૂતના આવી, પછી ઓલું ગાદુ કૃષ્ણ તોડી નાખ્યું, પછી એના વંટોડિયાના રૂપમાં રાક્ષસ આવ્યો, આ બે વૃક્ષો પડી ગયા. વિચારો તો ખરા આવું બની જ ન શકે, ચોક્કસ કંઈક આડાવડું છે. ને બધા વિચાર્યું એના માટે આપણે શું કરવું છે કે વિચાર કરશું. આ વિચાર કરતા તારમાં એક દિવસ ફળ વેચવા વાળી એક સુખિયા માલણ આવી. અને સુખિયા માલણ રોજ ભગવાનના ઘરની પ્રદક્ષિણા રોજ કરે અને બોલે કોઈ ફળ લ્યો, એ કોઈ ફળ લ્યો, એ ફળ લ્યો.
રોજ કૃષ્ણના ઘરને પ્રદક્ષિણા કરી નાખે એમ ન ફળ વેચવાના બાને પણ કૃષ્ણ મને જોવા મળે કે નહીં, કૃષ્ણ મને જોવા મળે કે નહીં, એમાં પ્રદક્ષિણાઓ જાજી થઈ ગઈ ને તમારા માટે મોકો થયો પરિક્રમાનો. અને આજ આપણી વચ્ચે એક સંત પણ પધાર્યા છે, એ છેલ્લા 30 વર્ષથી અહીં પરિક્રમામાં આવે છે, લોકોને જમાડવા આવે છે, અન્ય ક્ષેત્ર ચલાવવા આવે 30 વર્ષથી પરિક્રમામાં. પરિક્રમા કરવાનું મહત્વ તો છે, પરિક્રમા કરનારા લોકોને અન્ન ખવડાવવાનું પણ મહત્વ છે. અહીં અન્નનો એક કણ સવા મણ આપનારો છે. આ પરિક્રમાનું મહત્વ હોય તો આ પરિક્રમાના દિવસો ચાલુ થઈ ગયા છે અને અહીં ભાગવતજી પધારી ગયા છે. તમારી પાસે મોકો હોય તો આજે પ્રદક્ષિણા કરી લેજો, તમારી ઉંમર પ્રમાણે તો કરજો જ. પછી નેતા પરિવારના બહેનો ખાલી ગાંધી રાસમાં જ ન રહેતા, પરિક્રમામાં પણ ઉંમર પ્રમાણે પરિક્રમા કરજો કરજો ને કરજો. કારણ કે આ પરિક્રમાના જે 40 વર્ષની ઉંમરમાં હોય ને, એ 40 વર્ષ પછી તમે 40 મિનિટ ન ચાલો ને તો તમે ક્યાંય ન ચાલો, એટલે પછી બા થઈ જશે, સાંધાના દુખાવા થઈ જશે. એનાથી ઉંમર પ્રમાણે પ્રદક્ષિણા કરીને કહી દો કે હે પિતૃ દેવતાઓ, હે કાળિયા ઠાકોર, હે દ્વારિકાધીશ, મારા જીવનમાં ભજન થઈ શક્યું કે નહીં મને ખબર નથી, પણ તારી જ્યાં પોથીજી આવે, જ્યાં ભાગવતજી સ્વયં આવે, ત્યાં બધા તીર્થો આવે, હું કોઈ યાત્રામાં જાઉં કે ન જાઉં, આ બધા તીર્થની અમે અમારી ઉંમર પ્રમાણે પ્રદક્ષિણા કરી નાખીએ છીએ. અમારી એટલી ઉંમરમાં કઈ ભૂલ થઈ હોય તો પરમાત્મા માફ કરજે, એવી રીતના ઉંમર પ્રમાણે પરિક્રમા થવી જોઈએ. અને અહીંયા આ સુખિયા માણસે વારંવાર પરિક્રમા કરી ત્યારે કૃષ્ણ દોડી આવ્યા, એ ફળવાળી મને પણ ફળ આપની. અને એક સમય એવો હતો કે ફળનું આદાન પ્રદાન, કોઈ પણ વસ્તુનું આદાન પ્રદાન એ અન્નથી થતું. હું તમને ઘઉં આપું, તમે મને કપડાં આપો, હું તમને ચોખા આપું, તમે મને તેલ આપો, હું તમને આપું, બધું એવું થતું. પૈસા તો હતા જ નહીં, કોઈ માણસની 500 રૂપિયા નીકળે, બાકી તો નીકળે જ નહીં. એવું બધો જે આખો લેણ દેણ હતી ને એ વિનિમય અન્નથી જતો. કહ્યું કે થોડુંક અન્ન લઈ આવો. કૃષ્ણ દોડી લઈ ગયા, માં માં મારે થોડુંક ધાન્ય જોઈએ, માટે લઈએ અને આપણે ઓલી રાખીએ. શંકરભાઈ ગામડામાં હે કોઠી કોઠીથી કોઠી નીકળી થયો નીચેથી, અને હાથમાં જેટલા ધાન્ય આવ્યા એ ધાન્ય લઈને દોડ્યા કૃષ્ણ. એક તો નાના એવા હાથમાં ધાન્ય કેટલું આવે, એમાં દોડ્યા એટલે થોડુંક જ ધાન્ય રહ્યું, પણ જેવું ધાન્ય કૃષ્ણએ આ સુખિયા માલને આપ્યું ને, સુખિયા માણસે સુખિયા માલને આખો ટોપ આપી દીધો. આખો જેને ટોપ હતો બધો ખલી દીધો, આ બધું લઈ જાય. કૃષ્ણને બધા ફળ આપી દીધા, અને એ જેટલા દાણા એની ટોપલાની અંદર પડ્યા ને બધા સોનાના બની ગયા. અને આ સુખિયા માલમ તમને ને મને સમજાવે, તમે કર્મ કરો અને તમારા કર્મના બધા ફળ તમે ભગવાનને અર્પણ કરો, એ જ સુખિયા. બાકી આખી દુનિયા બધા દુખિયા. સુખિયા બનવું હોય તો પોતાના કર્મ કરેલા ફળ ભગવાનને સમર્પિત કરો, એ જ સુખિયા. બાકી મેં કર્યું ને એ ફળ હું હાંસી રાખું, એટલે જો આપણે યજ્ઞ પૂરો થાય ત્યારે સમર્પણ કરીએ. કૃષ્ણાર્પણમસ્તુ, તત્સત બ્રહ્માર્પણમસ્તુ, તત્સત નારાયણ અર્પણમસ્તુ, એવા માટે કહીએ કે તારું હોય તો ભગવાન તમને અર્પણ. એટલે એ જ દુનિયાના સુખિયા છે જે પોતાના કર્મના ફળ ભગવાનને સમર્પિત કરે છે. હવે આ બધા એકત્રિત થયા અને જે ઉપનંદ હતા એને કહ્યું, હવે આપણે એવું જગ્યા છોડી દઈએ તો હવે ક્યાં રહેશું, આપણે ગાયોને ચારો હોય એવી જગ્યાએ જઈએ. એવી એક જગ્યા છે આ વ્રજમાં 12 વન છે, એમાં એક વન છે વૃંદાવન. વૃંદા એટલે તુલસી, જ્યાં તુલસીનું વન છે એ સ્થાન, અને વૃંદા એટલે રાધા. વૃંદ એટલે ટોળું, ટોળામાં રહેનારી વૃંદા એનું વન છે ત્યાં જાય. અને ભગવાન જયારે આ ખાંગણિયા સાથે બંધાણા હતા ને, ત્યારે ખાંગણિયા સાથે બાંધવામાં છોડનાર જો કોઈ હોય ને તો એ પેલા ગયેલા રાધાજી હતા. રાધા અને કૃષ્ણનું મિલન બ્રહ્મ વૈવર્તક પુરાણ પ્રમાણે આ ખાંડનિયામાંથી છોડ્યા ત્યારે થયું. આ રાધાજી વિશે તો હું ઘણું બધું બોલું પણ આમાં નહીં બોલી શકું. રાધા છે રાધા, છતાં પણ તાર રાસ આવશે તો રાધાજીની એકાદી વાત કરીશ. બાકી આ રાધાજીના ગર્ભ સંહિતા બ્રહ્મ વૈવર્તક પુરાણ પ્રમાણે તો બહુ લાંબી કથા છે, પણ એ લાંબી કથા ન કરતા આપણે બધા ચરિત્ર મારું ધ્યાન ક્યાં ભૂલી જાય, સરાદાર થઈ જાય. એક થાય પછી હનુમાનજી કૂદવા માંડે, ભોજન કાલે ભાષણમ ભક્ષણમ ભવતી, ભોજન કાલે પછી બહુ ઉકલે નહીં. અને એ પ્રમાણે કાલીના નાથ સાથે આજે કથાકારો લાવી ગયા છે, પધારો પધારો બધાએ, કાલીના નાથ સાથે સ્વાગત કરશું. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોતા
જેટલા પણ કથાકારો છે તાલીમાના સાથે મહેતા પરિવાર સ્વાગત કરે છે. એમ કહી શકાય કે વૃંદાવનમાં જવાની વાત આવી રાધાજી પાસે, અને રાધાજી જ્યારથી પેલી દોરી છોડીને ગયા પછી રહી શકાતું ન હતું કે મારે કૃષ્ણ છે, મારે રાધાજીને મળવા માટે રાધાજી જ્યાં છે ત્યાં જ જવાનું છે. અને વનમ વૃંદાવનમ નામ લક્ષ્યમ નરતાવનમ ગોપ ગોપી ગલાંતરિયમ બતાવ્યું કે તુલસી અને ગોવર્ધનજીની બાજુમાં જે વૃંદાવન છે ત્યાં બધા લોકો નીકળી ગયા છે. આ ગાડામાં એક ગાડામાં સામાન ભર્યો છે, એની પાછળના ગાડા આ બધા પુરોહિતોને બેસાડ્યા છે મંત્ર જ્ઞાન સાથે. વૃંદાવનમાં ગોવર્ધન અને બરસાણાની વચ્ચેના સ્થાનમાં એમનો વાસ કર્યો છે, અને આ વાસ કરીને જ્યાં અર્ધચંદ્ર આકારના બધા મકાનો બનાવવામાં આવે, કૃષ્ણ બધાને જોઈ શકે અને બધા કૃષ્ણને જોઈ શકે એવા સુંદર મકાનો બનાવવામાં આવ્યા છે, અને ભગવાન વાસણાઓ ચરાવવા માટે ગયા છે. સુખરામ બાપુ પણ બધા છે, નંદલા છે, એમનું પણ તાલીમાં નાથ સાથે આપણે સ્વાગત કરીશું. ભગવાન રઘુ
ભગવાને વત્સાસુર નામનો જે વ્યક્તિ હતો વાછડાના રૂપમાં એના બે પગ પકડી અને કોઠાના ઝાડ સાથે એવો પટકો છે એનું ગોવિંદાય નમો નમઃ થઈ ગયું છે અને નમો નમઃ થઈ જવાના કારણે એનું નામો ભાઈ બકાસુર પોતાની બેન બકીનો બદલો લેવા માટે બકાસુર પણ બગલાનું રૂપ લઈને આવે છે અને બગલાનું રૂપ લઈને આવે છે ત્યારે ભગવાનના ગોવાળિયા ઉજા રમતા હોય છે એવું મુખ ફાડે છે કે એની અંદર સીધો પ્રવેશ કરી જાય છે અને ભગવાનને એની ચાંચમાં લઈ જાય છે પણ ભગવાન તો અગ્નિનું શરીર છે ભગવાન એવી અગ્નિ પ્રગટ કરી એની ચાંચ પોરી થઈ ગઈ ભગવાને બે ચાંચ પકડી એને ચીલી લીધી બકાસુરનું પણ રામ નામ સત્ય થઈ જાય છે અને ભાગવતજીમાં ઉલ્લેખ છે કદા બકારી સુરલો મલ્લિકા નામના પુષ્પોની વૃષ્ટિ કરવામાં આવી છે અને પુષ્પની વૃષ્ટિ એવી કરી છે આ બકાસુરનો વધ થયો ત્યારે વલ્લભાચાર્યજી સુબોધિનીમાં કહે છે કે બકાસુર ઉપર જયારે બકાસુરનો જ વધ થયો ત્યારે પુષ્પ વૃષ્ટિ દેવતાઓ શા માટે કરી પૂતનાનો વધ થયો વત્સાસુરનો થયો શકટાસુરનો થયો તૃણાવ્રતનો થયો ત્યારે કોઈ દિવસ આ પુષ્પની વૃષ્ટિ નહીં દેવતાએ બકાસુરમાં શા માટે કર્યું તો વલ્લભાચાર્યજી કહે છે કે આ બકાસુર એટલે બીજું કોઈનું દંભનું પ્રતીક છે અને કહે છે કે મહાસત્વમ અવસ્થિતમ આ મહાબ્રાહ્મણ કહેવાય મહાસંખ કહેવાય આનું નામ હતું દંભાસુર દંભાસુર એક દિવસ બ્રહ્માજી પાસે ગયા અને બ્રહ્માજીને કહ્યું તમારા મુખમાંથી દુર્ગંધ આવે છે એનો મતલબ છે તમે અભક્ષ્ય કંઈ પણ ખાધું છે અભક્ષ્ય ખાધું છે એનો મતલબ છે કે તમે અભક્ષી છો કંઈ અને આ વાત થઈ ત્યારે કહ્યું કે મારા મુખમાં તમે અભક્ષ્ય નથી કર્યું પણ હું તને શ્રાપ આપું બ્રહ્માજીએ કહ્યું હે દંભાસુર તું અભક્ષ્ય ખાનારો બન બગલો બની જા છેલ્લે ખૂબ આજીજી કરી આપણે જેના કાંઠે બેઠા છે દામોદરના કાંઠે બેઠા છે દામોદર કુંડના ત્યાંના હવેલીના ઠાકોરજીની સેવા કરનારા મુખિયાજી બનેલા છે તાલીઓના સાથે અમને એવું લાગે છે કે સાક્ષાત દામોદર રાય પધારી ગયા છે મરી શરણમ મરી શરણમ મરી શરણમ શ્રી હરી શરણમ મરી શરણમ મરી શરણમ મરી શરણમ શ્રી હરી શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ શ્યામ શરણમ સાક્ષાત દામોદર રાયજી આવી ગયા એવી ભાવના સાથે
અહિયાં આ બધા સુર એ ગંગા સુર ને શ્રાપ આપવામાં આવ્યો એટલે એ બગલો બની આવ્યા અને બગલો સૌથી વધારે આ ભક્ષ કરતો હોય અને એના કારણે આ બગલો બનીને ત્યાં આવી ગયા ને આનો મોક્ષ થયો આ દંભાસુર દંભનું પ્રતિક હતું આ બગલો બકાસુર દંભનું પ્રતિક હતું અને દંભના પ્રતિકના કારણે ભગવાનને બીજું બધું પસંદ છે પણ દંભ જરાય પસંદ નથી એટલે તો કહ્યું છે કે ધર્મ ક્ષેત્ર દંભથી નિર્મળ કર્યું છે એટલે તો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પાખંડે પ્રતિરેલો કૃષ્ણ એ વગતિર્મન ભગવાનને બીજું બધું પોસાશે પણ દંભ નહીં પોસાય ધર્મ ક્ષેત્ર દંભથી મુક્ત કરવામાં આવ્યો એટલે ઉપરથી પુષ્પની વૃષ્ટિ કરવા માંડી જાય અને ભગવાનનું નક્ષત્રનો દિવસ આવ્યો જેને કહેવાય જન્મ દિવસ અને જન્મ દિવસ કેવી રીતે ઉજવવો જોઈએ એ ભાગવત જી દર્શાવે છે કહે જન્મ અક્ષમ ભવતો જન્મ નક્ષત્ર આવ્યો ત્યારે બ્રાહ્મણોની પૂજા કરી ગાયોની પૂજા કરી જન્મ દિવસના દિવસે જે દિવસે સૌથી મોટો દુનિયામાં કોઈ ઉત્સવ હોય તો ઉત્સવનું નામ છે જન્મ દિવસ જે દિવસે પરમાત્મા તમને મનુષ્ય બનીને નીચે મોકલા છે તમને પાડા બનાવ્યા હોય તમને માખી બનાવ્યા હોય તમે દેડકા બનાવ્યો તમે શું કરો આ જન્મ દિવસના દિવસે તમારો સંપૂર્ણ દિવસ ભગવાન મળી જાય આખો દિવસ તમારે યજન કરવું જોઈએ પણ અત્યારે તો ખબર નહીં એવી સંસ્કૃતિ ઘૂસી ગઈ છે નાના બાળકોને હેપી બર્થડે ટુ યુ એક તાત્કાલિક વાત કરો એક સમય જન્મ દિવસ હતો ત્યારે આપણે લાડવાઓ બનાવતા એક ટન થી એક ટન ને જોડતા ને એનાથી બધા સંયુક્ત કુટુંબમાં રહેતા અત્યારે તો નાનપણથી જ કાપતા શીખે એટલે લગ્ન થી મોકો થઈ જાય સંબંધો પણ કાપતા માંડે નાનપણથી કાપતા શીખો છો કેક અને 80% કેક પ્રાય ઈંડામાંથી જ બને છે આ પદ્ધતિ કાઢી નાખવાની જરૂરિયાત છે પણ માણસમાં એટલી બધી પેસી ગઈ કે આ કેક નીકળી શકે નહીં અને આ જન્મ દિવસના દિવસે પરમાત્માનું લગ્ન કરી ગાયોની સેવા કરી એવા દિવસે દિવસે લીલા કરે જે લીલા કરે બધી વાતો ગોવાળી આવો ગોપ બાળકો ઘરે જઈને પોતાની માને કરે આજે આવું થયું જોઈએ આજે આવું થયું જોઈએ એક દિવસ રમત રમતા હતા બધા સંતા કુકડી રમતા હતા અને આ સંતા કુકડીમાં ગોપ બાળકો કોઈ વેણું વગાડે કોઈ સિંગડા ગાયના સિંગ વાદ્ય વગાડે કોઈ કોયલ સાથે કુંજે કોઈ પક્ષીઓની છાયામાં ફરે કોઈ મોર અને વાંદરાની પાછળ દોડે રમત રમતા રમતા એ સંતા કુકડી રમવા માંડી ગયા અને સંતા કુકડી રમતા રમતા બધા એમ કે સતાઈ જઈએ અને સતાતા સતાતા એક અજગરના મુખમાં પ્રવેશ કરી ગયો અને આ અજગર એટલે અઘાસુર કે બકાસુર નો નાનો ભાઈ હતો બધાને ડર લાગ્યો કે તમે આ વિશેષ પ્રકારની ગુફા છે આપણે જોઈ છે નહીં પણ ડર લાગ્યો ત્યારે આ લોકોએ શું કર્યું તો કે વિક્ષોભ્ય સંતા કરતા એને જયારે ડર લાગ્યો કરતાળ નહીં લેલું હું આ બધા તાલી પાડવા માંડી ગયા તમને ડર લાગે ત્યારે તાલી પાડી દી એટલે આપણી અંદરનો ડર જતો નહીં એટલે કીર્તનમાં તાલી છે અંદર પ્રવેશ કર્યા એની સાથે વિશાળ મુખ લાગવા માંડી ગયું પણ ભગવાન કૃષ્ણએ પ્રવેશ કર્યો ત્યારે એમને પોતાનું મુખ બંધ કરી દીધું અઘાસુરે ભગવાને એકદમ વિશાળ રૂપ ધારણ કર્યું બ્રહ્મરંધ્ર તોડી અને ગળું સુકાવા માંડી ગયું ગળું રૂંધાઈ ગયું અને આ અઘાસુર ઉપર મોત થયો રામ નામ સત્ય થયો આ અઘાસુર અઘ કહેતા પાપ અને પાપની અને અજગરની બે એક જ પદ્ધતિ છે કઈ પદ્ધતિ તો કે પાપનું એવું છે કે પાપ તમને સામેથી પકડવાનું આવે તમે જાઓ પછી પાપ તમને છોડે પણ નહીં એમ અજગર પણ છે અજગર તમને સામેથી પકડવાનો આવે પણ એકવાર અજગર પકડી લે તમે નજીક જાઓ તો પછી છોડે પણ નહીં એટલે એના પાપ પણ એવું છે આ લીલા થઈ એ લીલા કુમાર અવસ્થામાં છે પાંચમા વર્ષે પણ બધા ગોપ બાળકો છઠ્ઠા વર્ષે પોતાના ઘરે જઈને આનો ઉલ્લેખ કર્યો એક વર્ષ આ આખી લીલા થઈ આ લીલાની પાછળની લીલા છે ભોજન લીલા અમુક આચાર્યો એવું માને છે કે આ લીલા પ્રક્ષેપ છે પણ પ્રક્ષેપ નથી એનું કારણ છે કે આને વિનોદ લીલા પણ કહેવાય સંસ્કૃતમાં વિનોદ એને કહેવાય કૃષ્ણદાસ મહારાજજીએ ગોવિંદ લીલામૃતમ નામના ગ્રંથમાં લખ્યું છે કે વિના ઉદકમ ઇતિ વિનોદમ આમ પાણી ઉડાડવા તમને આનંદ થાય પાણી ઉડાડવાને આનંદ થાય એને વિનોદ કહેવાય આ રીતે આને કોઈ ખીર લીલા પણ કહે છે અને આને કોઈ કઢી લીલા પણ કહે છે કારણ કે ભગવાને એક દિવસ બધાને કહ્યું કે ચાલો આપણે વાછડા ચરાવવા માટે જઈએ છીએ પણ આપણે બધા બપોરે પાછું આવતું રહેવું પડે ભોજન કરવા માટે અને આ ભોજન કરવા માટે આવતું રહેવું પડે એટલે આપણે બધાએ અને ટિફિન લઈને જવાનું સાથે અને આ ટિફિન લઈને જવાની વાત કરી
અને બધા પોતાનું ચિમણ બાંધીને જાય અને ભગવાન બધાને બેસાડે મંડળમાં. પૂરું રાજ મંડળ એવી મંડળમાં ગોળ ગોળ બેસાડે, ભગવાન બધાની વચ્ચે ઉભા રે અને બધા એનું ચાખે, તું તારા ઘરેથી શું લઈ આવો, તું તારા ઘરેથી શું લઈ આવો, એમ બધાની વચ્ચે બેસે અને બધાનું ચાખે. અને એમાં એક દિવસ બધાને કહ્યું કે બધા ભોજન લઈને જવું, બધા ભોજન લઈને આવતા. એક દિવસ એમાં એવું થયું કે મધુમંડળ હતો, એને એની માને કહ્યું, મા જલ્દી મારું ટિફિન બનાવી દે, મારું ચીમણ મને જલ્દી બનાવી દે, મારે જવું છે. ત્યારે માએ કહ્યું કે આજે ચીમણ નથી, ઘરમાં કોઈ વ્યવસ્થા જ નથી. કહ્યું કે છાસ પડી છે એની કઢી બનાવી દઉં, કહ્યું કઢી તો બનાવું પણ આ પાંચ દિવસની ખાતી છાસ છે ને એની કઢી બનાવી તો ઓલો કાનો બધાનું ચાખે છે, એ ચાખી ગયા છે આ કઢી તો પાંચ દિવસની ખાતી છાસ છે ના દાંત અંડાઈ જશે, એટલે તું આજે ન જાતો સારું. કહ્યું જાય તું કાનાને પીવડાવીશ નહીં. આ શરત ઉપર ત્યાં ગયા અને ભગવાન જયારે આ શરત ઉપર ત્યાં મધુમંગલ ગયા અને મધુમંગલ બધાની વચ્ચે ગાયો ચલાવીને ભોજન માટે બધા બેઠા, ભગવાન ભોજન સમયે કેવા લાગતા હતા? ભગવાને મંગલ બનાવે ને એની વચ્ચે ભગવાનનું સ્વરૂપ કેવું હતું? મને એવું લાગે કે વ્યાસથી મોટા ચિત્રકાર કોઈ હશે જ નહીં. આ શબ્દ ચિત્ર એટલું બધું સુંદર રજૂ કર્યું, આશાવરીમાં રજૂ કર્યું છે કે ભગવાન બધાની વચ્ચે કેવા સુંદર લાગતા હતા. ભગવાને જે લિંગ વાદ્ય ની છડી હતી, ભગવાને મુરલી પોતાનું ઉપવસ્ત્ર હતું એ આવી રીતે મૂકીને એમાં નાસડી કમરમાં ખોસી રાખેલી હતી. શ્રિંગ વાદ્ય અને છડી પાંખમાં રાખી હતી. શ્રિંગ વેત્રે કક્ષે રામે પાણો દાદા હાથમાં પરમાત્મા એ મસૃણ કરવા લાગ્યું. દાદા હાથમાં ભગવાને તોડીઓ રાખ્યો હતો દહીં અને ભાતનો, જેમાં ઘી મિશ્રિત હોય દહીં ભાતનો તોડીઓ દાદા હાથમાં હતો. અને તત ફલાન્યા અંગુલિસુ, અને આ જમણા હાથની આંગળીઓમાં લીંબુનું અથાણું કેતી અને આંબળાના અથાણા આંગળીમાં ધરાવી રહેતા હતા. જમણા ખ્રિશ્ચન મધ્ય બધાની વચ્ચે ઉભા હતા. સ્વતરી સુરદો બધાની વચ્ચે ઉભી અને હાસયન નરમ દીશે બધાને કહેતા હતા, તારી માએ શું બનાવ્યું છે, એ તારી માએ શું બનાવ્યું છે, મને આ તું શું લઈ આવ્યો છે, એમ બધા સાથે હસતા હતા. સ્વર્ગે લોકે નિષ્ટિ ગુરુ જે યજ્ઞ ભોગ બાલપ્રેમી, આવો પરમાત્મા યજ્ઞ નો કરતા યજ્ઞ નો ભોગતા આવો પરમાત્મા બધાની વચ્ચે આમ બધાનું જૂઠું ચાખે. અને કથા તો એવી મળે કે મધુ મંગલ હતો એ દૂર જતો ગયો અને એમ કહ્યું તત્કાલ આ કઢી પી જાવ. કૃષ્ણ કીધું એ મધુ મંગલ એટલો એટલો શું કરે છે, આ મટકી હતી એને બી તત્કાલ પી જાવ, બાકી હમણાં માગશે. એ મટકી આખી પી ગઈ આ કઢીની, પણ કહ્યું એવું કે જલ્દી પીવા ગયા ઓતરા થઈ ગયા અને નીકળી ગયો કઢી બહાર. એવું ઉલ્લેખ છે ગોવિંદ લીલા મૃતમમાં કે ભગવાન એક કઢીને ચાટી અને આ જોઈને બ્રહ્માજીને શંકા થઈ કે આ યજ્ઞભૂત હોય જ નહીં,
ભગવાન હોય જ નહીં, પરમાત્મા હોય જ નહીં. કારણ કે પરમાત્મા તો કેવો હોય? ભગવાન ઠાકોરજી દામોદરજી ના દેવાલય થી પધાર્યા છે મુખ્યજી. તો પુષ્ટિ સંપ્રદાય પ્રમાણે એવો નિયમ છે, પરમાત્મા વર્ણ દ્રષ્ટ ના આવે, સ્વીકાર ન કરે ઠાકોરજી. વર્ણ દ્રષ્ટ હોય, આકાર દ્રષ્ટ હોય તો ઠાકોરજી ને સ્વીકારે. અરે ભાવ, ભાવ થી દુષ્ટ હોય, ગંધ થી દુષ્ટ હોય, તેની સુગંધ આવી ગઈ હોય ને, એ પણ સ્વીકારે નહીં. પુષ્ટિ સંપ્રદાયમાં સામગ્રી તૈયાર કરવા માટે, સામગ્રી સિદ્ધ કરવા માટે કોઈ જોઈ નહીં એમ અંદર કરવી પડે. અને બહાર થી બજાર નું વેચાતું તમે ઠાકોરજીને સમર્પિત કરી જ ન શકો, કારણ કે બનાવવા વાળાનો ભાવ ઠાકોરજીને અર્પણ કરવાનો નહીં, વેચવાનો હોય છે. મને ઠાકોરજીના દામોદરજીના ધામથી પધાર્યા છે તો મને યાદ આવે બરાબર વૈષ્ણવોની વાર્તા. અને ત્યાં વૈષ્ણવની વાર્તામાં ઠાકોરજીની સેવા કરી રહ્યા હતા વલ્લભાચાર્ય. અને જયારે વલ્લભાચાર્યજી પૂજામાં સંલગ્ન હતા ત્યારે એક શેઠ આવ્યું. શેઠજી, મારે ઠાકોરજીને 10,000 અસર થી ભેટ આપી છે, સમર્પણ કરવી છે. 1, 2, 3, 4 એમ 10,000 અસર થી એમને ગોળી ઈ કૃષ્ણ પતિઓ કરી. અને એ સમયે જયારે મહાપ્રભુજી બહાર પધાર્યા, મહાપ્રભુજી નો શબ્દ હતા કે હમારે બાલકૃષ્ણ એ સેવા સ્વીકાર નહીં કરેંગે, અમારા ઠાકોરજી આ સેવાનો સ્વીકાર કરશે નહીં. કારણ કે તમે જે અસરથી સેવામાં અર્પણ કરવાના ભાવથી અહીંયા ગયેલી છે ને, એ ગણપતિનો પણ અવાજ કોઈને સંભળાઈ ગયો છે. અવાજ સંભળાઈ ગયો એનો મતલબ છે દુષ્ટ થઈ ગઈ, એ જૂઠી થઈ જાય. ઠાકોરજી એવું જૂઠું આરોગે નહીં. જો ઠાકોરજી આવું જૂઠું આરોગતા ન હોય તો આ મધુમંડળની આ કઢી કેમ આરોગે? શંકા થઈ બ્રહ્માજીની. આમ તો બ્રહ્માજીની શંકા થઈ, આપણે એમ કાંઈ ભગવાને બ્રહ્માજીને વરદાન આપ્યું હતું. બ્રહ્માજીને કહ્યું કે હે હિરણ્યગર્ભ, હે બ્રહ્મા, તને મારી માયા સ્પર્શ થશે નહીં, તું મારી માયામાં આવીશ નહીં. અહીં બ્રહ્માજી માયામાં આવીને ભગવાન સાથે આવું કેમ કરે છે? એનો અર્થ શ્રીધર સ્વામી આપે છે. ભગવાનની લીલા કરવાની કોની સાથે મજા આવે? જે મુક્ત હોય એ મુક્ત સાથે ભગવાન લીલા કરે છે. જે બંધન વાળો હોય એની સાથે શું રમત રમીએ? હું કહું ચાલો ગેડી દળો રમીએ, તમે આમ જ ઉભા રહ્યો ગેડી દળો કેમ રમી શકું? મુક્ત હોય રમત રમી શકે. પરમાત્મા મહાત્માઓને માયામાં ભટેલે છે, એની પાછળનું કારણ પણ પરમાત્મા છે. પરમાત્માને મહાત્મા સાથે લીલા કરવી છે, એની સાથે રમત રમવી છે. તો આવો મોહ મુક્ત મહાત્મા હોય ને, એની સાથે રમત કરવા માટે એને ક્યાંક ને ક્યાંક ચોંટાડી દે. આશ્રમ બનાવવામાં, ફલાંગ કરવામાં, ચલમ પીવામાં, આમાં આપણે એમ થાય કે આ સાધુ થઈને ચલમ પીવે, આમ કરવાથી આમ થાય, આપણે એમાં દોષ જોતા રહીએ. દીકરાને સારો તૈયાર કરો ને ભણવા માટે મોકલવા માટે, ત્યારે એની માં સારું ચપ્પું પણ કરે છે. મહાત્માઓમાં આવા દોષ હોય ને, એ સમાજની નજર ન લાગે. અને બીજું, ભગવાનને જ લીલા કરવી છે, કોઈ સાથે રમત રમવી છે તો મોહમુક્ત મહાત્માને પણ મોહમાં ડુબાડે છે. એની પાછળનું કારણ આ છે. ઠાકોરજી એવું આરોગ્ય નહીં ને, ઠાકોરજીએ કૃષ્ણ સપાણી તવલો લયો, ડાબા હાથથી ડાબો હાથ ભોજનમાં અડાડાય કરવી થાળીમાં, જમણા હાથથી જમવું પડે. નિયમ છે, તમે જમતા જમતા છાસ પીવી હોય કે પાણી પીવું હોય, ધર્મશાસ્ત્ર એવું કહે. અને મારું પીએચડી પણ ધર્મશાસ્ત્રમાં છે. ધર્મશાસ્ત્ર એવું કહે કે તમારે પાણી પીવું હોય જમતા જમતા તો ડાબો હાથ તો અડાડવો જ નહીં, જમણા હાથથી પીવું. એ ભલે તમારે જૂઠું હાથ હોય તો જમણા હાથથી અડાડવું અને પછી એ જલ પીવું. અને કદાચ તમારે ડાબો હાથ અડાડવો પડે એવું હોય તો ડાબા હાથથી તમે કરો તો આ જમણા હાથ આમ અડાડી રાખવું પાણીના લોટાને, પછી આમ જલ ગ્રહણ કરવું જમતા જમતા. આ નિષેધાત્મક છે ડાબો હાથ. તો ભગવાન ડાબા હાથમાં તો કોડીઓ લઈને ફરતા હતા અને ઊભા ઊભા જમતા હતા. ધર્મશાસ્ત્ર કે સીતો ને ખાદાની હસન ન જલતે, સુભાષિતકાર કહે મૂર્ખનું પેલું લક્ષણ છે ઊભા ઊભા જમવું. ઉભા ઉભા જમવું મૂર્ખનું લક્ષણ છે. વાતો કરતા કરતા હસવું બીજું લક્ષણ છે. ગયેલાનો શોક કરવો ત્રીજું લક્ષણ છે. કરેલું મનમાં રાખવું મેઘ તેનું ચોથું લક્ષણ છે. બે જણા વાત કરતા હોય ત્રીજું, એમાં ધ્યાન તૃતીય થવું દોઢું થવું એ પાંચમું લક્ષણ છે. આ પાંચ લક્ષણો મૂર્ખ નાખે. ભગવાન ઉભા ઉભા જમતા હતા અને ભગવાન આ ઉભા ઉભા જમતા હતા. એ જ સમયે બ્રહ્માજીએ કહ્યું કે આ પરમાત્મા છે તેની પરીક્ષા તો કરી લો. ભગવાને બ્રહ્માજીએ વાછડાઓને દૂર કરના હતા, બધા જમતા જમતા બધા કે એ કાના, આપણા વાછડા તો દેખાતા નથી. ભગવાને કહ્યું પ્રમુખ હું છું, તમે જમવામાં ધ્યાન આપો, હું જોઈ આવું. ભગવાન ત્યાં ગયા કોડીઓ હાથમાં લઈને, પાણી કમલયો હયો એ ગયા, અહીંથી ગોપ બાળકો ને દૂર કરી નાખ્યા. પાછા આવ્યા ગયા, ગોપ બાળકો પણ મેળા નહીં.
અને આ ભગવાન નો વિયોગ ગોવાળો ને એવા માટે ભોગવવો પડ્યો કારણ કે આ ગોવાળ હતા ને એ ગોવાળા એ કૃષ્ણ માંથી મન હટાવ્યું તાન દ્રષ્ટા ભય સંતા એ જોઈ ને એનું ચિત્ત લાગી ગયું કે ના ભગવાન કૃષ્ણ જોયું તો ઓહો હો આ તો બ્રહ્માજી લીલા કરી છે અને બ્રહ્માજી લીલા કરીને ભગવાન એમ થયું કે મારે બ્રહ્માજી ને સમજાવવું પડશે કે સૃષ્ટિ બનાવનાર તમે નહીં તમને બનાવનાર હું પણ છું ભગવાને અહીંયા લીલા કરી આ લીલા નું નામ સર્વોદય લીલા કહે છે અમારા કાશીના સ્વામી જગદીશાનંદજી કહે છે કે આ સર્વોદય લીલામાં જેટલા બાળકો હતા એ બધું રૂપ કૃષ્ણ લીધું જેટલા એ બાળકોના હાથમાં ચડી હતી કૃષ્ણ બન્યા બાળકોના વાસણાઓ કૃષ્ણ બન્યા સિંહવાદ્ય કૃષ્ણ બન્યા વાઘડી કૃષ્ણ બન્યા સીતા કૃષ્ણ બન્યા વજ્ર કૃષ્ણ બન્યા સર્વમ કૃષ્ણમયમ જગત બધું કૃષ્ણ બની ગયું એક વર્ષ સુધી ગયા એટલા બાળકો અને વાસણાઓ એક વર્ષ સુધી ક્યાં ગયા તો અહીંયા એક વર્ષ સુધી ભગવાન કોઈને ક્યાં વાસણો બની ગયા કોઈ ત્યાં ગોપ બાળક બની ગયા અમારા સ્વામી જગદીશાનંદ એવું કહે છે એનું એક જ કારણ કે ગોપીઓ વિચાર કરતી હતી યશોદા કેટલી ભાગ્યશાળી યશોદાની સાથે સુધે યશોદાના માથા ઉપર વાલ કરી શકે યશોદા એને પ્રેમ આપી શકે અમારે ત્યાં કૃષ્ણનો જન્મ થયો હોય તો અમે પણ પ્રેમ આપી શકે જ ને આ ગોપીઓની ઈચ્છા પૂરી કરવા માટે ભગવાન બધાના ઘરે ગોપ બાળક બનીને ગયા અને અમુક ગાયોની એવી ચિંતા ગાયો કે કૃષ્ણ અમારું દૂધ પીવે પણ એમ નહીં જેમ અમારા વાસણાઓ માથું મારી મારી ને અમારું દૂધ પીવે ને એમ કૃષ્ણ પીવે ત્યારે અમને શાંતિ મળે એ ગાયોની ઈચ્છા પૂરી કરવા માટે પણ પરમાત્માએ વાસણાનું દૂધ લીધું આ સમયમાં જેટલા લોકોએ કૃષ્ણ સાથે લગ્ન કરવા હતા એ બધી ગોપીઓના લગ્ન ગોપ બાળકો સાથે થઈ ગયા અને એના કારણે સર્વોદય લીલામાં એવું કહે છે કે પરમાત્મા બધાના વ્યાપ થઈ ગયા નીચે જોઈ તો ત્યાં પણ ગોપ બાળકો ને વાસણા ઉપર જોઈ તો ત્યાં પણ બ્રહ્માજી એ વિચારી દીધું આ તો પરમાત્મા જ છે અને બ્રહ્માજી નીચે આવ્યા અને બ્રહ્માજીએ 40 શ્લોકોની સ્તુતિ કરી આખા ભાગવતજીમાં બે સ્તુતિ સ્વામીજી મોટી છે સૌથી એક પ્રહલાદ સ્તુતિ એ 43 શ્લોકોની સ્તુતિ છે તમને સ્તુતિ અને 40 શ્લોકોની સ્તુતિ એટલે વસંત તિલકા ખંડમાં આ સ્તુતિ છે એને પાર્ટ 1 માં કે પાર્ટ 2 માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોર્સમાં છે આ સ્તુતિ અને આ સ્તુતિ કેવી છે બ્રહ્માજી નીચે આવીને કૃષ્ણ કેવા હતા નવમી ભગવાન વર્ણન છે આ શ્લોક નું બહુ વિવરણ પણ હું કરી શકું છું પણ અહીંયા બીજું કઈ નવમી ઈડિય હે સ્તુતિ યોગ્ય અમે તમને નમસ્કાર કરીએ છીએ અને હે પશુપાંગ જાય આના પર વિવરણ છે મારે ગોવર્ધન સુધી પહોંચવું છે ફક્ત 15 મીટર મારી પાસે છે એટલે બસ આ સ્તુતિ ને નમસ્કાર 6 વર્ષમાં ભગવાન આજે ગાયો ચરાવવા માટે જાય છે ભગવાન કામડી પણ થઈ ગઈ લાકડી પણ થઈ ગઈ હવે હું વાછડા ચરાવવાની ગાયો ચરાવવા જાય છે અને તટસ્થ પૌ દંડ વયસ્તો વૃદ્ધે અને મોટા થઈ ગયા કે તમે ચરાવી ન શકો તો કે નહીં અમે ગાયો ચરાવવા જશે કહ્યું કે ગાયો ચરાવવા જવું હોય તો મુહૂર્ત જોવું પડે ચાંદલી ઋષિ પાસે જઈને મુહૂર્ત જો અને આ ગાયોની વાત યાદ આવી એટલે માંગરોળમાં દવેભાઈની ગૌ કથા હતી એ કથા મેં બાઈક કારમાં બેસીને સાંભળી 1.5 કલાક મેં ગૌ કથા સાંભળી નીચે ઉતરીને નહીં જાઉં નીચે ઉતરીને જાય તો કથામાં ભંગ થશે કથામાં ભંગ ન થાય એટલે મારી સાથે અમે 3 લોકો હતા દ્વારિકાથી આવતા હતા ગૌ કથાનો બોર્ડ ગયો શિવસેના દ્વારા આયોજિત આ ગૌ કથા એટલે બાઈક કાર અમે 12 રાખી એ સમયે લગભગ કોઈ એક વક્તા પણ વધારા હતા એ પછી મેં કથામાં ભંગ ન થાય એટલે મેં 1.5 કલાક ગાય વિશે કથા સાંભળી એ ગૌ કથા અને આજે એ ગૌ કથાના ગૌ ઉપાસક છે તો મને પણ ગાય વિશે 2 વાત કરવાની ઈચ્છા છે હું આજે કદાચ તમારી 15 મિનિટ વધારે લઈશ 15:15 સુધી હું કથા ચલાવીશ કારણ કે ગોવર્ધન લીલા પણ પૂરી પહોંચ્યું છે તો તમારી 15 મિનિટ લઈશ એટલે એટલી કૃપા દ્રષ્ટિ રાખજો 15 મિનિટ વધારે બેસવાનું અહીંયા એ મુહૂર્ત જોવું પડે એટલે સાંગલીએ પાસે મુહૂર્ત જોવા માટે ગયા અને એ સમયે સાંગલીએ સમજાવી ગયા તત્કાળ મુહૂર્ત આપજો આપણે એમ કે મુહૂર્ત શું જોવાની જરૂરિયાત છે
પણ કૃષ્ણના શબ્દો છે મહાભારતમાં. કૃષ્ણ યુધિષ્ઠિરને કહ્યું છે કે શકુનમ સપદમ ચૈરા જ્યોતિષમ ચિકિત્સકમ કલો ચતુરારી કહ્યું કે ચાર વસ્તુ કલીમાં ક્યારેક સક્સેસ જાય છે ક્યારેક અનસક્સેસ જાય છે. પેલા શકુનમ સુકન, સુકન પણ એક મોટું શાસ્ત્ર છે. મોડી વાગે પડે તો શું થાય, આમ થાય તો શું થાય. આપણે માનવીને પણ સુકન શાસ્ત્ર છે, ક્યારેક સુકન ફળદાયી થાય ક્યારેક ફળદાયી ન થાય આ કલયુગમાં. કૃષ્ણ કહે અને સુકન તો છે, રવિવારે જાઉં ત્યારે શું, સોમવારે શું, મંગળવારે શું, એ બધા સુકનો છે. રવિ તાંબુલમ કસીનું પદાર્પણમ, રવિવારે તાંબુલમ નાગરજનું કામ ચાલી જાવ તો તમારું કામ થઈ જાય. સોમવારે શશિમુખ દર્પણમ, હરીસામાં મુખ જોઈને જાવ તો થઈ જાય. મંગલ ધાના બુધમ ગુણમ, મંગળવારે ધાણા ખાઈને જાઓ, બુધવારે ગોળ ખાઈને જાઓ, સૂર્ય ગુરુ દધી ગુરુવારના દિવસે દહીં ખાઈને જાઓ. આપણે મનમાં ભરી દીધું કે દહીં ખાઈને બહાર જવું જોઈએ, પણ ખાલી ગુરુવારના દિવસે. અસુર ગુરુ રાય, અસુર ગુરુ એટલે શુક્રવાર, અસુરોના ગુરુ છે શુક્રાચાર્ય. શુક્રવાર દિવસે રાય કાઢીને જાઓ. અને શનિ વાવડી એકના ભેદ જો ન જાણે, કર્મ લક્ષ્મી જાત ધરાવે, શનિવારે વાવડી ચાલીને જાઓ. આ છે સુકન. બીજું શપથમ એટલે સોગન. આજે પણ આપણી અદાલતમાં કોઈ અદાલતવાળા ગાંધીજી જજ લોકો વિશ્વાસ કરે, હું ગીતાજી પર હાથ રાખીને સોગન ખાઉં છું. સોગનની તાકાત છે, ક્યારેક સોગન ફળદાયી બને ક્યારેક ન બને. મારી માના હામ, મારી માના હામ, ના મરે નહીં પણ માંદી ચોક્કસ પડી જાય, તમે ખોટા સોગન ખાવ. એમ સોગનની પણ મહત્તા છે. જ્યોતિષમ, જ્યોતિષ ક્યારેક સક્સેસ જાય ક્યારેક અનસક્સેસ જાય. એમ ચિકિત્સક, ચિકિત્સકમ એટલે ઓપરેશન, ક્યારેક ઓપરેશન સક્સેસ જાય ક્યારેક અનસક્સેસ જાય. અને આ ચારે ચાર વસ્તુઓ ફળદાયી બને છે. અને આજે ગાયનું, ગાય ચરાવવાનું મુહૂર્ત આપ્યું છે ગોપાલાષ્ટમીના દિવસે. ગોપાષ્ટમી કાર્તક સુદ આઠમના દિવસે ભગવાને આ દિવસે સાતમના દિવસે આખી રાત્રિ જાગ્યા છે. આખી રાત્રિ જાગી ગાયને સમજાવી છે. ચારે ચાર પદની કરીમાં ઝાંઝર સમાન એમને ફૂલની માળાઓ પહેરાવી છે. સિંગડા ઉપર બે માળાઓ પહેરાવી છે, એક ગળામાં મોટી પહેરાવી, સાત સાત માળાઓ પહેરાવી. ગાયની ખરીઓ ચાંદીના ભરતી નહીં, ગાયના સિંગડાઓ સોનાના ભરતી નહીં. ગાયની ખૂબ સેવા કરી. મને એવું થાય કદાચ જો ગાયની સેવા કૃષ્ણે ન કરી હોત ને તો આ દુનિયામાં ગાયનું અસ્તિત્વ ન હોય. કારણ કે લોકોને ગાયનું માંસ ખાવું બહુ ગમે છે. અમે જયારે વિદેશ ગયા, જયારે વિદેશની ધરતી ઉપર જયારે અમે ગાયની પૂજા કરવા ગયા, ત્યારે ગાયના મથેવાળે એવું કહ્યું કે ગાય તમારા માટે પૂજા વાળી હોય, અમારા માટે તો ખાવા વાળી છે. અને એમ કહી શકાય હિન્દુની વ્યાખ્યા શું અને હિન્દુની પેલી વ્યાખ્યામાં જો કોઈ આવતું હોય ને એ વ્યાખ્યા છે ગોસુ ભક્તિ ભવેદ યસ્ય તનવે ચ દુધામતિ પુનર્જન્મની વિશ્વાસા સવે હિન્દુ ઇતિ સ્મૃતઃ. હિન્દુની વ્યાખ્યામાં પેલી વ્યાખ્યા છે ગોસુ ભક્તિ ભવેદ યસ્ય, જેને ગાયમાં શ્રદ્ધા છે એ હિન્દુ કહેવાય. અને જો તમે ગાય માટે કંઈ ન કરી શકો, અને ત્રણ પ્રાણીઓ એવા છે કે જે તમારા ઘરે તમારી ઉપર આવતી આફત એ પોતે લઈ લે છે, એમાં પહેલું જો કોઈ હોય તો એનું નામ છે ગાય, પુત્ર અને હરણ. તમારી ઉપર આફત આવે એ પહેલા લઈ લે. બધા જે ગીર ગાય માંદી બહુ પડે, માંદી બહુ પડે, તમારી ઉપર આવતી આફત ગીર ગાય લઈ લે છે, એટલે બીમાર પડે છે. અને આ ગાયો માટે તો જોઈને જોઈને કામ કર્યું. આ ગાયોની એક હું તમને સત્ય ઘટના કહું, એક વાર્તાની વાસ્તવિકતા છે, કાશીની સત્ય ઘટના. એક મોટો અગ્રવાલ પરિવારનો એકનો એક દીકરો, યુવાન દીકરો, સર્પદંશ થઈને મરી ગયો. અને એ કાશીમાં મણિકર્ણિકા ઘાટ છે, ત્યાં સતત બધાની લાશો ભરતી હોય છે. ચોવીસ કલાકમાં એક મિનિટ પણ ત્યાં લાશ ભરતી, અખંડ સ્મશાન જેને કહેવામાં આવે કાશીમાં. અખંડ સ્મશાનમાં રોગ કકરનો અવાજ થાય, કાશીમાં કોઈ રડે જ નહીં, મૃત્યુ થઈ જાય છે. કાશીમાં મરે એની મૃત્યુ જોઈ એટલે ઢોલ નગારા સાથે નીકળે સ્મશાન યાત્રા. પણ આ પેલી યાત્રા એવી છે કે એમાં બધા રડતા હતા, અને એટલો આક્રંદ સાથે રડતા હતા. ત્યાં એક સાધના કરનારો આપણો ગુજરાતનો સંત સતુવા બાબા, એને આક્રંદ સાંભળ્યો અને અગ્રવાલ પરિવાર સાથે એનું શા માટે રડ્યો છે કે અમારો એકનો એક દીકરો સર્પદંશ ગીરી ગયો. સર્પદંશ ક્યાં થયો છે કે પગમાં. મને એક મોકો આપતો ઘર, અને મોકો આપવા માટે ગાયનું છાણ લીધું. ગાયનું છાણ આખા શરીરમાં ઘસ્યું, હાથમાં પગમાં નાકને આખા શરીરમાં એવું ઘસ્યું ને એ જીવતો થઈ ગયો દીકરો. અગ્રવાલ પરિવારે ખાતરી આપી અને જીવશું ત્યાં સુધી,
જ્યાં સુધી અમારી પેઢી ચાલે ત્યાં સુધી આ આશ્રમમાં ટ્રસ્ટી થઈને આશ્રમનો ભાર અમે ઉપાડશું. આજે સપના બાબા આશ્રમમાં સાતમી પેઢી છે. સપના બાબાની આ સાતે સાત પેઢીના અગ્રવાલ કુટુંબનો એક એક યુવાન આજે એના ટ્રસ્ટી છે ને એમાં મદદ કરે છે. અરે હિરોશિમાં નાગાસિટીમાં જે બોમ્બ ફેંકવામાં આવ્યા ને, હિરોશિમાં નાગાસિટીમાં એક ઘર ઉપર અસર ન થઈ જે ઘર ભારતની ઘર હતું. આખું ઘર ગાયના છાણનું લેપન કરેલું હતું. ગાયનું છાણ હોય ત્યાં અણુ બોમ્બોનું કામ ન કરે. આ ગાયના છાણની તાકાત છે, આ ગાયની તાકાત છે. દરેક ગામોમાં એકાદી ગૌશાળા ઉભી થવી જોઈએ. એમ કહી શકાય બધે ગાયો માં 33 કરોડ દેવતા 33 કરોડ દેવતા ગાયને સાઈડમાં રાખી દો, 33 કરોડ દેવતાને સાઈડમાં આપી દો. આ એક જ પ્રાણી એવું છે જે પ્રાણી ઓક્સિજન નહીં છે અને આપે પણ ઓક્સિજન છે, બાકી કોઈ પ્રાણી એવું નથી. બધા કાર્બન ડાયોક્સાઈડ જ કાઢે છે. આ ગાયો જેવું પ્રાણી છે જે ઓક્સિજન આપી શકે છે. એમ કહી શકાય જે લોકો ગાયોની પાછળ જાણે, અરે ભાપીજી મહારાજે ગાયની પાછળ બલિદાન આપ્યું. આજે ગામે ગામે એની પૂજા થાય છે. એ ભાપીજી મહારાજની પૂજા નહીં, ગાયની પૂજા છે. ગાયની પાછળ જાય એ સુરવીર બની જાય, એ સુરપુરુષ બની જાય, એ પૂજનીય બની જાય. જેને જેને ગાય પાછળ કંઈક કર્યું છે ને, અને પ્લેગ જેવો રોગ હોય, કોલેરા જેવો રોગ હોય તો ગાયના છાણની તાકાત આ છે કે આ દૂર કરી શકે. અને ક્યારેક કોઈને પૂજ્યો ઘોડા ઉછેર કેન્દ્ર હોય ને, એ ઘોડા ઉછેર કેન્દ્રમાં ઘોડાના બાળકોને દૂધ પીવડાવવામાં આવે ને, એ ગાયનું દૂધ હોય. આ ગાયના દૂધની તાકાત છે. અને ગાયના દૂધની તો એમ કહી શકાય કે આપણી સ્મૃતિમાં ઊંટડીના દૂધનું માપન ન બને એટલે અસ્પૃશ્ય છે. કૂતરીનું દૂધ અસ્પૃશ્ય છે, ગધેડીનું દૂધ અસ્પૃશ્ય છે, અને ફક્ત ને ફક્ત ગાયનું દૂધ એવું છે કે ગાયના દૂધમાંથી ઘી બને છે. અને આ ઘીના માધ્યમથી આખી ભારતની સંસ્કૃતિએ આખા વિશ્વને ઘીની દેન આપી છે. મને બતાવો કોઈ પણ ઘીનું અંગ્રેજી નામ બતાવી દો, બીજા કોઈને ખબર જ નથી ઘી શું છે. આ ગાયોના કારણે છે. અને આ ગાયો જયારે જયારે કપાય છે ત્યારે દુઃખ થાય છે, પણ આપણે કપલખાના બંધ કરવાની જરૂરિયાત નથી. દરેક લોકો એક સંકલ્પ કરે કે હું મારા ગામમાં એક ગૌશાળાનું મૂળ રખોકું કરીશ. અત્યારે તમારી ગાડી મૂકવા માટે બધા પાસે પાર્કિંગ છે, પણ કોઈ પાસે ગાય પાડવા માટેનું પાર્કિંગ નથી. ગાય માટે નાની એવી જગ્યા નથી. હું એમ કહું કે જો તમારે કૃષ્ણને ઓળખવો હોય ને, તો પેલા ગાયને ઓળખવી પડે. ગાયને જાણી શકો તો કૃષ્ણને જાણી શકો. એ ગાયને નથી ઓળખતા એવું નહીં, શું જાણવાનું. કૃષ્ણએ તો કહ્યું છે ભગવાન મધ્યે વસામ્યહમ, હું તો ગાયની વચ્ચે રહું છું. તમારે મને મળવું તો પેલા ગાયને મળવું પડશે. અને હું એવા માટે કહી શકું, હું મારા આખા વર્ષમાં એક મારી સંપૂર્ણ કથા અમે મારી માસ્ટર મહિનામાં ખીરધાર ગામમાં કથા છે. અને ખીરધાર ગામમાં છેલ્લા 2 વર્ષથી મેં દક્ષિણા લીધી નથી. મેં કીધું એક સાધુ એટલો બધો ખર્ચો કરે જેના ઉપર 75,000 નું કરજ ચડી જાય, એની પાસેથી હું દક્ષિણા લઉં? મેં સંકલ્પ કર્યો કે દક્ષિણા લઈશ નહીં. એટલે મારી પાસે બાપુ રહેગા કે મહાદેવ દક્ષિણા તો લેવી પડશે. તમે આ વખતે મારા સોગમ છે દક્ષિણા લઈ લો. મેં ત્યાંથી સંકલ્પ કરી નાખ્યો કે મારા આખા વર્ષે એક સંપૂર્ણ કમા એક રૂપિયો વ્યાસપીઠનો તો નહીં, મારી દક્ષિણા પણ નહીં, મારા ગામની ગૌશાળામાં આપીશ. હું ગાય પાડી ન શકું તો કઈ નહીં, પણ ગૌશાળાનું રક્ષણ તો કરી શકું. મારા ગામની ગૌશાળાનું રક્ષણ તો ચોક્કસ કરી શકું. દરેક ગામમાંથી એક હિંગા ઉભો થાય, બીજું કઈ ના કરવું તો કઈ નહીં, મારા ગામમાં ગૌશાળા થાય. હું ચોક્કસ કહું તમે ગાયોની સેવા કરશો ને, તમે અહીંયા તમારો દરવાજો ખતરાવા આવશે કે તું મારા દર્શન કરીએ. એટલે ગોશું ભાવે ગોશું ભક્તિ ભાવે દેશ્ય, ભગવાને ગાયો ચલાવી નહીં તો ગાયોનું રક્ષણ પણ ન થઈ શકે. એટલે દરેક વ્યક્તિ યોજના 10 રૂપિયા કાઢે ને તો વર્ષના 2600 રૂપિયા થાય. દરેક હિન્દુ કાઢે તો કતલખાના બંધ કરવાની જરૂરિયાત ન પડે, ઘરે ઘરે ગૌશાળા હોય. ભગવાને ગાયો ચલાવ્યા પછી જનુકા સુદની વાત છે. કારણમાં ભગવાને જનુકા સુદની મુક્તિ કરી છે. એ ફળ એક એવું વન હતું કે એક તાર નામનું વન હતું, ત્યાં ગધેડાના રૂપમાં રાક્ષસ રહેતો. અને ગધેડા રૂપના રાક્ષસ ગધેડો એટલે વિપરીત જ્ઞાન. જો ગધેડો લીલું હોય ને ત્યારે ડુબડું થઈ જાય ચોમાસામાં, અને ઉનાળામાં સુકાઈ જાય તો જાડો થઈ જાય. આ વિપરીત જ્ઞાન વાળો રેણુકાસુર ને બલદેવજીના હાથે એનું રામનામ મોક્ષ કરી દીધું છે. પછી કાલી નાગના ગમનની લીલા છે કે આપણે બધા એવી કથા સાંભળી છે, જેવી દળો રમતા ભગવાને દળો નાખ્યો એટલે પછી કાઢવા ગયા ને કાલી નાગ પાસે ગયા ને,
કે જેવી જરૂર ઉતારું છું એ તો કોઈ કવિની કલ્પના છે. શ્રીમદ ભાગવત શું કહે છે? ભાગવત કહે છે, એવો એક કાલીય નાગ હતો, એ ત્યાં યમુનાના ઘરામાં રહેતો હતો. એટલો વિષયુક્ત હતો કે એ વિષયુક્ત ઉપરથી એક કોઈ પક્ષી પસાર થાય તો એ મરી જાય, અને ગાયો એનું પાણી પીએ તો મરી જાય. અહીંયા ગાયોએ એ યમુનાના ઘરાનું પાણી પીધું, ઉતરી દીધું. ગાયો મરી ગઈ એ પસંદ ના આવ્યું, કહેવાય પણ એ પસંદ ના આવ્યું. એટલે પરમાત્માએ ગાયોના રક્ષણ માટે ભગવાને પૂછતો લગાવ્યો, કદમ ના વૃક્ષ ઉપર ચડી કદમ બમ અધિરૂહ્ય તતો ભગવાન એવો પૂછતો લાગ્યો. સીધા અંદર ગયા, અને અંદર ગયા અને ત્યાં સૂતો તો આ કાલ્યનાગ, કાલ્યનાગને ઉઠાયો. અને આ કાલ્યનાગને ઉઠાયો આ પંક્તિ આ નરસિંહની ભૂમિમાં. નરસિંહ બે પંક્તિમાં ગાયું છે. આ નરસિંહ મહેતાને આ એક અંજલિ પણ. નરસિંહ મહેતાએ આ આખી વાત પોતાના ભજનમાં રજૂ કરી છે. Thank you.
ખૂબ યુદ્ધ થયું અને પછી કૃષ્ણ ભગવાનના દરેક મર્મસ્થાનો ઉપર કનૈયાના મર્મસ્થાનો ઉપર એવા ધંસ લગાયા અચેતન અવસ્થામાં ભગવાન જોતી ગયા. આખો વિકલાઈ ગયો અકાલી નાગ અને એ ઝર થી બહાર આવ્યો. યમુનામાં જેવા બાર આવ્યા એ સમયે ગાય હતા, વાકડા હતા, ગોપ બાળકો હતા, ક્રંદમાનાશ દુઃખિતા, એ બધા રડવા માંડી જાય, ઉચાવવા જાય. અમારા કાનાનું મનાનું લાલાનું શું થશે? પણ જેવો જ આ કાલીના જે થોડો પાસ ઢીલો કર્યો, થોડી પકડ ઢીલી કરી, એ સમયે ભગવાને એની પકડમાંથી કૂદકો લગાવ્યો અને સીધા મસ્તક ઉપર બે પગ લગાવ્યા નાસિકામાં, બે આંખોની છિદ્રોમાં, એની સાથે એક મુખમાં, અને ભગવાને એના ઉપર તાંડવ ચાલુ થયું. એટલે તો ભગવાનને નટવર કહેવામાં આવે છે. આજકાલના નટ છે, આજકાલના અભિનેતા છે, તો સ્ટેજ ઉપર નાચે, સ્ટેજ ઉપર નાચે એને નટ કહેવાય, સ્ટેજ વિના નાચે એને નટવર કહેવાય. એટલે તો આપણે એમ કહીએ આજકાલના હીરો તો શું નાચે છે? સર્પનો ભાગ સૌથી નીચો ભાગ હોય એના ઉપર નાખે એટલે એને નટવર કહેવાય. કેવું તાંડવ કર્યું છે! જેમ કોઈ બીજી આઈટી માં જવું હોય, બીજો હોય, કોઈ રોકે નહીં, મારા ચરણ ની નિશાની છે.
કાવ્ય નાગ ઉપર ચરણની નિશાની આજે પણ હોય છે. અને સર્પોના ગળામાં યુ આકારની નિશાની હોય છે. તે વૈષ્ણવો ભગવાન ચરણ ચિહ્ન લગાડે છે બુદ્ધિ ઉપર, એવું ચિહ્ન સર્પોને પણ હોય છે. ભગવાન કહ્યું, હવે નાગાલયમ રમણગમ તસ્માત્ત્યાજ કાલ્યઃ. કે કાલ્યનો રમણ ગીતને પાછું ગ્રહણ કર અને કાલ્યના ભગવાનની પરિક્રમા કરી કમલની માળા પહેરાવી એ રમણ ગીતમાં જતો હતો. અને આ રમણ ગીત એટલે બધા કહે છે બેટ દ્વારિકા, પણ રમણ ગીત એટલે બેટ દ્વારિકા નહીં. રમણ ગીત સ્પેશિયલ આફ્રિકાનો એક એરિયો છે. ઝાડા ગાસ્કર નામનું જેને આજે ટાપુ કહેવામાં આવે છે એ પૂર્વનું રમણ ગીત હતું. આજે પણ ઝાડા ગાસ્કર નામના ટાપુમાં મણિભર નાગો રહે છે. ડિસ્કવરી ઉપર ઘણી વખત બતાવવામાં આવ્યું છે આ ઝાડા ગાસ્કર એ જ એ સમયનો રમણ ગીત. આ રીતે ભગવાને હવે સવારનો ટાઈમ થઈ ગયો છે. હું તમને સંક્ષિપ્તમાં બે કથાઓ તો સીધા ગોવર્ધન જીશને પહોંચી જાય. આ કથાનો વિસ્તાર હું કાલે કહીશ. ભગવાને ગાવા મંદિર પાન કર્યું, ભગવાન સ્વયં મુખાદ અગ્નિ રજાય, ભગવાનના મુખમાં અગ્નિ છે, ભગવાને અગ્નિનું પાન કર્યું. શા માટે જન્મના સમયે અહમ વૈશ્વા નરો ભૂતવા બોલીએ છીએ એનો પ્રકાશ હું કાલે પાડી. અને પછી સર્વભૂતિનું વર્ણન છે, એમના પછી વેણનું ગીત છે, ભગવાને મૂળનું શા માટે. અને આ મૂળનું શું છે? રુદ્રનો સાક્ષાત અવતાર છે. અને મારું સૌથી વધારે મને જે ધૂન ગમે છે, વાસળીને કોકવાર અરજી કરીને શ્યામ મારી બાજુએ ધ્યાન રાખો. આજે એની એક પંક્તિ સાંભળી લઈ કાલે હું સંપૂર્ણ વર્ણન કરીશ. વાસળીને કોકવાર અરજી કરીને ભગવાને બધી ઢોકળીના વસ્ત્ર તોડી લીધા હતા. શા માટે વસ્ત્ર તોડી લીધા? એની પાછળનું રહસ્ય આધ્યાત્મિક છે. કોઈ જીવની વાત નથી, આત્માની વાત છે. એનો વિસ્તાર પણ કાલે કાલે બ્રાહ્મણની પત્નીઓ ભગવાનને જમાડવા માટે જાય છે. અને ચાર પ્રકારના ભોજન જમાડે છે, લેહ્ય પહેય શૌચ્ય અને પેય. અહીંયા આ ચારે પ્રકારના ભોજન કરે, ભોજ્ય લેહ્ય પહેય અને શૌચ્ય. એ ચાર પ્રકારના ભોજન બને છે એનો વિસ્તાર પણ કાલે કાલ. એની સાથે સાથે આનું વર્ણન કરશું આપણે. પણ અત્યારે સીધા પર્જન્ય યાદ થાય છે ત્યાં પહોંચી જાય. અને પર્જન્ય યાદ ચાલુ હતો એ કૃષ્ણ ક્યાં આવ્યા. દર વર્ષે દિવાળી ઉપર ઇન્દ્રને રાજી કરવા માટે એ વૃંદાવનના લોકો યાદ કરતા યજ્ઞ કરતા કૃષ્ણ ત્યાં પહોંચી ગયા. કહ્યું કે શું છે ટીકા શ્રીયા? અને કહ્યું, પર્જન્ય ભગવાન ઇન્દ્ર મેધા સત્યાત્મનો કલહ. પર્જન્ય યાદ થાય છે. આ ઇન્દ્ર રાજી થાય એટલે જ વરસાદ આવે છે, એટલે અમે યજ્ઞ કરીએ છીએ. કહ્યું, પિતાશ્રી, વરસાદ વરસાવનાર ઇન્દ્ર નહીં, પણ વરસાદ વરસાવનાર તો પરબ્રહ્મ પરમાત્મા છે. આ દેવતાનું નહીં, તમે ભગવાનનું યજ્ઞ કરો. આપણે એમ ભાઈ ભગવાનને દેવતામાં ફરક શું? ભગવાનને દેવતા બંને એક એક અને એક, પણ નહીં, ભગવાનને દેવતામાં ફરક છે. ભગવાનને દેવતામાં ફરક એ કે તમે પૂજા એની કરાય. દેવતા કેવું છે? તમે સો કામ દેવતા ના કરો ને એક ન કરો ને વિસાઈ જાવ ને દેવતા કરો. અને તમારા સો બુરાઈ ભૂલીને તમારી એક અચ્છા યાદ રાખે ને ભગવાન કરો. અહીંયા ઇન્દ્રના એટલા વર્ષો સુધી યજ્ઞ કર્યા તો એ ઇન્દ્ર યાદ ન રાખ્યું. એક જ વર્ષ યજ્ઞ બંધ કરાયો, ઇન્દ્ર યાદ રાખ્યું ને સામર્થ ગાદી મેઘો છોડ દીધા. અને કહેવાય દેવતા, સો કામ કર્યા એ ભૂલી ગયા ને એક બુરાઈ યાદ રાખ્યું. જે સો બુરાઈ ને ભૂલે ને એક અચ્છાઈ ને યાદ રાખે એને કહેવાય ભગવાન. અને ભગવાનના બે ગુણો સૌથી મોટા છે. એમ કઈ ભગવાનના બે ગુણોમાં ભગવાનનું વર્ણન કરવું હોય તો જેનો પ્રભાવ સારો અને જેનો સ્વભાવ સારો એ ભગવાન કહેવાય. બાકી તો ભગવાનના ગુણ છે. ભગવાનની અંદર કૃતજ્ઞતા છે, શૌર્ય છે, પરાક્રમ છે, સૌરાહત છે, ગાંભીર્ય છે, વાત્સલ્ય છે, માધુર્ય છે, સૌશીલ્ય છે, તારુણ્ય છે, ચાતુર્ય છે, સ્થેય છે, માર્ગવ છે, આર્જવ છે, સત્યદાન છે, સત્ય સંકલ્પ છે પરમાત્મા. પણ આ બધા ગુણોને ભેળવો તો બે ગુણ આવી જાય, પ્રભાવ અને સ્વભાવ. એમ કહી શકાય ભૂલે તેને ભગવાન કહેવાય અને ન ભૂલે એને દેવતા કહેવાય. યાદ રાખે મારું આમ નથી કહ્યું. એનાથી પણ સાવ સાજી ભાષામાં જો કાશીની ભાષામાં કહેવું હોય તો કહી શકાય, જે બધામાં નમી જુએ ને એને કહેવાય દેવ, એને કહેવાય ભગવાન. એ બધામાં કમી જુએ એને કહેવાય દેવતા. દેવતા બધામાં કમી જુએ
અને જે ભગવાન છે બધામાં નમી જુએ, ગુમાન કરે એને ગોવિંદ એને ગમે જ નહીં, અને ગોવિંદ ને પણ જે ગુમાન કરે ગમે જ નહીં. કામ કરને વાલો કી કદ્ર કરો, કામ કરને વાલે કી કદ્ર ન કરો. કામ કરને વાલે કી, જે કામ કરતા હોય અહીંયા ભગવાન ને આ અભિમાની ઇન્દ્રનું અભિમાન તોડવા માટે. અને જો તમારે બ્રહ્મત્વ ઈશ્વરત્વ સિદ્ધ કરવું હોય તો ભગવાને અભિમાન દૂર કરવા જ પડે. ભગવાન આનાથી આગળ જતા વરુણ દેવ નું અભિમાન દૂર કરશે, પિતાજીના હૈયા આવશે વરુણ લોક માંથી. ઇન્દ્ર નું અભિમાન દૂર કર્યું, ઇન્દ્ર ને સામર્થ ગાભી મેઘો છોડ્યા, પણ ભગવાને ગોવર્ધન ધ્યાન કર્યું, ઇન્દ્ર નું અભિમાન દૂર કર્યું. બ્રહ્માજી ને મોહનું અભિમાન હતું કે હું સૃષ્ટિ બનાવું, ભગવાને નવી સૃષ્ટિ બનાવી, બ્રહ્મા નું અભિમાન દૂર કર્યું છે. યમ દેવતા નું અભિમાન દૂર કર્યું, ગુરુ ના પુત્ર ને ભગવાન ત્યાંથી લઈ આવ્યા. કામદેવ ને રાસલીલા માં અભિમાન દૂર કરશે, નાગ દેવતા એટલે કાલી ને નાથી, નાગ દેવતા નું અભિમાન દૂર કર્યું. અભિમાન દૂર કરો તો જ ઈશ્વરત્વ સિદ્ધ થાય. ભગવાન ઈશ્વરત્વ સિદ્ધ કરવા માટે આવ્યા છે, એટલે ભગવાન ની આ તો સ્વાભાવિક રહેવાનું છે. ભગવાને કહ્યું કર્મણા જાયતે જંતુ, કર્મ ને એવા વિલીયતે, કર્મ થી બધું જાય છે. પિતાશ્રી જો પૂજા કરવી હોય ને, મને વિચારો જો ઇન્દ્ર વરસાદ વરસાવતો હોય, અર્ધા ગામના લોકો યજ્ઞ કરે ને અર્ધા ગામના લોકો ન કરે તો અર્ધામાં જ વરસાદ થશે. પિતાજી કર્મ થી બધું થાય છે. જો પૂજા કરવી હોય તો પદ્મા ગવામ બ્રાહ્મણાનામ અદ્રેશચાર અભ્યતામ મથા, જો પૂજા કરવી તો પ્રત્યક્ષ ની પૂજા કરો, આ વૃક્ષો ના કારણે વરસાદ થાય છે. આ વૃક્ષ વાળા પર્વત ની પૂજા કરો. પિતાજી બ્રાહ્મણો ના સારા આગ્રહ ના કારણે એ આપણે સતત જ્ઞાન નું માર્ગ સુંદર બ્રાહ્મણો ની પૂજા કરીએ. પિતાશ્રી આપણું જીવન ગાયો ના લીધે છે, ગાયો ની પૂજા કરીએ, એમાં હું સહમત છું. એક વાર મારો અનુભવ તો કરો. બધાએ યજ્ઞ ની પૂજા બંધ કરી, યજ્ઞ ની જગ્યાએ કહ્યું કે મારા ગોવર્ધન ની પૂજા કરે. એ સમયે બધા લોકોએ સૌ સૌના ઘરેથી ભોજન તૈયાર કર્યું, કોઈ પકવાન, કોઈ ખીર, કોઈ હલવો, કોઈ માલપુવા, કોઈ પૂરી, મગની દાળ, આ બધાના નામ થયું. આમાં ખાલી એનાથી બોલવું એમ નહીં, અહીંયા સંસ્કૃતમાં નામ છે સૈન્યાવાહ એટલે હલવો, એના પછી આકુપા માલપુવા, માલપુવા ની સંસ્કૃતમાં આકુપા કહેવાય છે, શસ્તુલ્ય એટલે પૂરી, એ બધા નામ જે તૈયાર કર્યા. ઉપર ગયા માનસી ગંગા ઉત્પન્ન કરી, ત્યાં પૂજન કર્યું, અને પછી બધો ભોગ લગાવી નીચે આવી ગયા. કાનો કે હમણાં મારા ગોવર્ધન જમશે, બધા કે કાના જમશે તો ખરા, બધા હા જમશે. અને અતિ શબ્દ ઉપરથી અગ્નિ શબ્દ આવ્યો, અને અગ્નિ શબ્દ પછી પર્વત શબ્દ આવ્યો. જે વધારે જમે છે એને અતિ કહેવાય, અતિ માંથી અગ્નિ કહેવાય, અગ્નિ કહેતા પર્વત. એ કૃષ્ણ જેવો બાળક આવીને જમવા માંડી ગયો, બધા જઈ જઈ પાર બોલાવ્યો કે ઓહો ભગવાન અમારો ભોગ આરોગ્યો. પણ ગુસ્સો આવ્યો ઇન્દ્ર ને, ઇન્દ્રએ એ સમય કહ્યું કે આવો માણસ મારું બંધ કરાવે, અને કૃષ્ણ ને ગાળો આપે છે. વાચાલમ વાલિશમ શબ્દમ અજ્ઞમ પંડિતમ અમાનિનામ, આવી ગાળો આપી છે. પણ શ્રીધર સ્વામીજી આ ગાળો ને વખાણ માં પરિવર્તિત કરી દીધા છે. કેવી રીતે વખાણ માં પરિવર્તિત કરી દીધા છે એ આપણે કાલે જોશું. મારે આ રહસ્ય ખોલવું છે. આ ગિરિરાજજી કોણ છે? એ 21 યોજનના છે. રામા અવતાર માં એ કોણ હતા? શા માટે ભગવાને એને ધારણ કર્યા? સંપૂર્ણ રહસ્ય હું કાલે છે. પણ અહીંયા ઇન્દ્રએ સામર્થ કાઢી મેઘો થયા, ખુબ વરસાદ આવવા મળી ગયો, મારે મેઘ ઠંડા થયા, બધા કૃષ્ણ પાસે આવ્યા. જેવા વરસાદના કારણે તૃતીયા થી લઈ અને નવમ સુધી વરસાદ થયો. આપણે કથા ચાલુ થઈ ને એમ તૃતીયા થી લઈ નવમ સુધી કારતક મહિનામાં એવો વરસાદ થયો, પાણી થી બધું ડૂબવા મળ્યું. હવે આપણા પશુઓને ગાયોને ગોપ બાળકોને સામે ક્યાં લઈ જશું? જેની પૂજા કરીને એની પાસે જાય એ બધા સિદ્ધા કરી ગયા. ગિરિરાજજી પાસે ભગવાને વાત વાતમાં જેમ કોઈ નાનો બાળક એનું ટોપલું હોય ને, મશરૂમ નું ટોપ, મશરૂમ નો ટોમ ઉપાડ લઈને એમ ભગવાને આખો ગોવર્ધન ધારણ કરી લીધો, અને પોતાની ચચલી આંગળી ઉપર ધારણ કરી લીધો. એ તમે બધા ગોપ બાળકો ગાયો નીચે આવી ગયા. આપણે પણ 2 મિનિટ માટે આ ગોવર્ધન લીધા છે. ગોવર્ધનજી ની પૂજા જેમ વૃંદાવનના લોકોએ કરી એમ નેતા પરિવારના લોકો પણ કરશે, એની પૂજા કરી. અને એ સામે તમે બધા વ્રજમાં જઈએ, જે ગોવર્ધનજીના દર્શન પણ કરે. કાલ સંપૂર્ણ રહસ્ય ખોલશું. આજે વિદ્વાનો આવ્યા છે, સન્માન સંતો આવ્યા છે, આશીર્વચનો લઈ અને અહીંયા હું મારી કથાને વિરામ આપું છું. કાલે ગોવર્ધનનું રહસ્ય, કાલે વાસણીની કથા, કાલ ચીર હરણ લીલા, શા માટે વસ્તુનું હરણ કર્યું એનું મનોવૈજ્ઞાનિક આધ્યાત્મિક ભાવ સાથે આપણે જાતું. પણ 2 મિનિટ માટે બધા વ્રજમાં આવ્યા.
Thank you.
પૂજ્ય મુક્તાનંદ ગિરી જેને મહંત સ્વામી તરીકે પણ ઓળખીએ છીએ, ઉપર દત્તાત્રેય મહારાજ સુધી પહોંચતા પહેલા ફક્ત 500 પગથિયા. ત્યાં કોઈ પણ મેનેજર નથી, કોઈ માણસ નથી. જે પણ ભક્તો પ્રેમથી સેવા આપે છે ત્યાં આજે ઘણા વર્ષો ત્યાં અન્નક્ષેત્ર ચલાવે છે. એની સાથોસાથ અહીં નીચેનો જે ભાગ છે ત્યાં પણ એનું અન્નક્ષેત્ર ચાલુ હોય છે. અને એક જ અન્નક્ષેત્ર એવું હશે કે ત્યાં ડાઇનિંગ હોલમાં જમવાનું હશે એવા પરમ પૂજ્ય મુક્તાનંદ સ્વામીજીનું, મુક્તાનંદ ગિરી સ્વામીજીનું સ્વાગત કરશે શ્રી ગૌરાંગભાઈ મહેતા. હું વિનંતી કરું જેના પણ નામ લેવામાં આવે, મહેતા પરિવારના જે પણ સ્વાગત વિધિ કરનાર છે તે અહીં પધારશે. ગૌરાંગભાઈ મહેતા પૂજ્ય બાપુને સાલો ઢાળી યથાશક્તિ ભેટ અર્પણ કરશે. પછી આપણા વક્તા પણ મહાદેવ, શ્રોતા પણ ભવનાથ મહાદેવ. અને એવું મહાદેવનું નામ મજ મોટું છે. દેવ તો બધા હોય પણ આ બધા તો મહાદેવ છે એવા મહાદેવજીની બાપુ અવધૂત ભવનાથ હું વિનંતી કરું તેજસભાઈ એને સ્વાગત કરશે. આપણે તાલીઓના નાથે વધાવશું, જેટલી વહેલી તાલીઓ પાડશે ને એટલો વહેલો વારો આવશે. ચૂરમાના લાડવા છે. દત્તાત્રેય મંદિરના પૂજારી શ્રી કેશવગીરી આપણી વચ્ચે બિરાજમાન છે. કેશવગીરી બાપુનું સ્વાગત કરશે શ્રી હાર્દિકભાઈ. તાલીઓના નાથે વધાવશું. હા, બીજા કોઈ પણ શ્રોતાજીનો છે એવો ભાર ન થશે, પોતાનું સ્થાન અલંકૃત કરશું. હવે હું વિનંતી કરું આપણે સ્વાગત કરશું શ્રી સુખરામ બાપુનું. મેંગરડાથી એવા છે, વધારે પડતા બહારોબાર જતા જ નથી, પણ મહેતા પરિવારના પ્રેમનો આગ્રહ લઈ અને સુખરામ બાપુનું સ્વાગત કરશે શ્રી કલ્પેશભાઈ મહેતા, એસીબી વેરાવળ. એન્ટી કરપ્શન બ્યુરો તરફથી શ્રી કલ્પેશભાઈ તાળીઓના નાથે વધાવશું. તાળીઓમાં સાહેબ ટેક્સ હોતો નથી, તાળીમાં તમે કહેતો રાખતા જ નહીં. પછી આપણી વચ્ચે એવા બિરાજમાન શ્રી કથાકાર કમલેશભાઈ જોશી એનું સ્વાગત કરશે. એનું સ્વાગત કરશે શ્રી તેજસભાઈ. આપણી વચ્ચે રવિભાઈ શાસ્ત્રી છે મોણપરિવારા, એનું સ્વાગત કરશે શ્રી ભાવેશભાઈ. રવિભાઈ શાસ્ત્રીનું સ્વાગત કરશે શ્રી ભાવેશભાઈ. બરવેશ્વર મહાદેવ મંદિર અશોક શિલાલેખ વડા એનું સ્વાગત કરશે શ્રી હિરેનભાઈ. પછી આપણી વચ્ચે જગદીશભાઈ શાસ્ત્રી ગઢુથી પધારેલા છે, એનું સ્વાગત કરશે જયપ્રકાશભાઈ મહેતા. તાલીઓના નાથે વધાવશે જેનું પણ નામ લેવામાં આવે. બીજા પણ આપણી જ્ઞાતિના કથાકાર યોગેશભાઈ આપણી વચ્ચે બિરાજમાન છે, એનું સ્વાગત કરશે. આરેણાવાળા યોગેશભાઈ શાસ્ત્રીનું સ્વાગત કરશે બિપિનભાઈ રતિલાલભાઈ મહેતા. બિપિનભાઈ રતિલાલભાઈ મહેતા, રાણીબેનને વિનંતી કે બસ તમારે ઉપર જવાનું છે, આ તો સંતોને એના આશીર્વચન પૂર્ણ થાય સીધા તમારો જ વારો છે. રામીબેન વિનંતી કે અહીં પધારશે. પ્રકાશભાઈ આપણી વચ્ચે છે, ઉભા થઈ જશે, જેપીભાઈ નું સ્વાગત કરી દેશે. બિપિનભાઈ રતિલાલભાઈ મહેતા એ યોગેશભાઈ નું સ્વાગત કરશે. જેના પણ નામ લેવામાં આવે એ મહાપુરુષો અહીં આવશે. આપણી વચ્ચે રામીબેન જોટવાઈ રહ્યા છે, એનું સ્વાગત કરશે શોભનાબેન. આપણે તૈયારીમાં થોડા તૈયાર રહીશું. આપણી વચ્ચે રાજુભાઈ જાની આવી ગયા છે. રાજુભાઈ જાની કથાકાર રાજુ બાપા
ત્યાં નીચે બેઠા હતા મારા ખ્યાલથી, એને આવશે, સ્વાગત કરશે આપણા કાકા કૌશિક કાકા. કઈ વાંધો રાજુભાઈ જાણે આવી રહ્યા છે, એનું સ્વાગત કરશે કૌશિકભાઈ, કૌશિક કાકા મહેતા. રામીબેન જોટવાનું સ્વાગત સોજનાબેન કરે છે. હું વિનંતી કરું નરેન્દ્રભાઈ જોટવા પણ અહીં આવશે. નરેન્દ્રભાઈ જોટવા, નરેન્દ્રભાઈ ને સ્વાગત કરશે શ્રી બિપિનભાઈ રતલાલભાઈ મહેતા. નરેન્દ્રભાઈ જોટવા અહીં આવશે. પૂજ્ય લાઠીમાં વાડકવા થયા એવા છે. અને પંકજભાઈ એ લંડનમાં, લંડનથી આવે છે. અગાઉ મહાદેવભાઈની સત્યની કથા સાંભળી અને લાઠીમાં એ જયારે ફોન કર્યો ત્યારે પેસ્ટલ લંડનથી કથા સાંભળવાની ઈચ્છા દોહરાવી. અને પંકજભાઈ અને દંપતિ એવા છે એ કથા સાંભળવા માટે જ આવ્યા છે. તાલીઓના નાદથી બધાવશું. લાઠીમાં પણ મહાદેવભાઈ પ્રત્યે ખૂબ પ્રેમ છે. ગમે ત્યારે વાડોદરા જઈએ ત્યારે લાઠીમાં ખૂબ પ્રેમ આપે છે. પોતે અવિરત અંગક્ષેત્ર સાધુ ચલાવે છે એમ કહી શકીએ. એવા લાઠીમાં પણ હિનાબેન મહેતાની વિનંતી, લાઠીમાં વધારશે સ્ટાલ અને સ્મૃતિચિહ્ન આપશે. વધારે સમય નહીં લેતા હું વિનંતી કરું, આ બધા સ્વાગત પૂર્ણ થઈ ગયા હોય તો પૂજ્ય બાપુ ઇન્ડિયન રેન વેરાવર તરફથી એનું સ્વાગત કરશે. જયંત બાપુનું સ્વાગત કરશે બિપિનભાઈ રતલાલભાઈ મહેતા. જયંત બાપુ ગોસ્વામી બાપુની વિનંતી ઝડપથી વધારશે. લાઠીમાં હિનાબેન ઉપર જ છે, ક્યાંક ચાલ્યા જશે આપણે. અને ઓલા બેન પંકજભાઈ મિસિસ છે એને પણ સ્વાગત ભેગાભેગ કરી દેશું. કારણ કે એક વાગી જાય ને પછી ભોજન સમય ભાષણમ, ગમે તેવું મીઠું બોલ્યો પણ એ ગમે જ નહીં, વાહ ચૂરમાના લાડુની સુગંધ આવતી હોય છે. વિનંતી આપણી વચ્ચે હવે પરબતભાઈ ચાંદરા આલડા પ્રાથમિક શિક્ષણ સંઘ પ્રમુખ, એનું સ્વાગત કરશે ભાવેશભાઈ. અહીં પધારશે નરામણભાઈ સોલંકી પ્રમુખ આહિર સમાજ વેરાવળ, એનું સ્વાગત કરશે હિરેનભાઈ. કૃપયા જેનું નામ લેવામાં ઝડપથી અહીં પધારશે એનું મહેતા પર શરમણભાઈ સોલંકી તાલુકા ભાજપ પ્રમુખ, એનું સ્વાગત કરશે રસિક બાપા. કૃપયા જેનું પણ નામ લેવામાં આવે ઝડપથી પધારશે. એની સાથે અશ્વિનભાઈ સોલંકી હરિકૃપા વેરાવળ, નંદલ બાપાનું સ્વાગત કરશે. પરણભાઈ સોલંકી વેરાવળ, એનું સ્વાગત દિલસુખભાઈ કરશે. નરામણભાઈ રામ, એનું સ્વાગત કરશે ગીજુભાઈ. અને જીતુભાઈ માધાણી ઇન્ડિયન રેન વેરાવળ તરફથી, એનું સ્વાગત કરશે પ્રફુલભાઈ મહેતા. જયંત ગોસ્વામી બાપુનું સ્વાગત કરશે બિપિનભાઈ રતલાલ મહેતા. અહીં પધારો બાપુ ઝડપથી, જેના પણ નામ લો ઝડપથી પધારો. આપણે સ્વાગત વિધિ ઝડપથી પૂર્ણ કરી મેણસીભાઈ વાળા, મેણસીભાઈ અને ભાવેશભાઈ વાળા આપણી વચ્ચે બિરાજમાન છે, એનું સ્વાગત પણ મહેતા પરિવાર કરશે. હું મેણસીભાઈ ને વિનંતી કરું, મેણસીભાઈ વાવરી વાળા આપણી વચ્ચે. નરેન્દ્રભાઈ ના કાકાશ્રી કિશોરભાઈ જોશી છે, એને ત્યાં જ ભાવેશભાઈ ને વિનંતી કરું, ત્યાં મોમેન્ટ આપી દેશે. કિશોરભાઈ જોશી પોતાના સ્થાન ઉપર ઉભા થઈ જશે. કિશોરભાઈ જોશી પાછળના ભાગમાં છે, ત્યાં જ એની જગ્યાએ આપી દઈશું. ખુબ ખુબ ધન્યવાદ. નરામણભાઈ શિક્ષક ઉમરી એ પણ અહીં પધારશે, એને પણ યથાશક્તિ સ્વાગત સાલ ઉઢાડી અને કરશે મહેતા પરિવાર. ખુબ ખુબ ધન્યવાદ. આપણી વચ્ચે ઘનાભાઈ છે, ઘનાભાઈ ને પણ સ્મૃતિચિહ્ન અર્પણ કરશે. વિનંતી કરું જૂનાગઢ દ્વારા ઘનાભાઈ અહીં આવશે, એનું સ્વાગત કરશે કૌશિક કાકા. તાલીઓને નાથથી વધાવશું, છતાંય પણ નામે અનામી વ્યક્તિ રહી ગયા હોય તો માફ કરજો. હું હવે વધારે સમય નહીં લેતા જલતાબેન વિનંતી કરું, બે મિનિટ પૂરતા બોલશે. જલતાબેન છે નાનકડી દીકરી, ખુબ સરસ બોલે છે. વિનંતી કરું જલતાબેન ઝડપ ક્યાંય આવી જાઓ મારી પાસે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, ગિરનારી મહારાજ કી જય, રામદેવજી મહારાજ કી જય,
સદ ગુરુદેવનુ જે કૃષ્ણ કનૈયા લાલ કી જે રામચંદ્ર ભગવાન કી જે ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર વક્રતું મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્ભિદં કુરુ મે દેવા સર્વકાર્યેષુ સર્વદા મિત્રો જૂનાગઢ ભવનાથ ના ગિરનાર ની છાયા માં મારા માધવભાઈ ને આંગણે આવરૂડો પ્રસંગ છે આવરૂડો ઉજર છે ભાગવત કથા નિમિત્તે મળ્યા છે ભેળા થયા છે મારા બધા વડીલો ને ખુબ ખુબ નમસ્કાર કોટી કોટી વંદન મિત્રો આજે દૂર દૂર થી સંતો અને બ્રહ્મદેવ પધાર્યા છે તો એમને હું હૃદયથી આવકારું છું હૃદયથી આદિક્ષાવત કરું છું મિત્રો આજે દૂર દૂર થી મહેમાન પણ પધાર્યા છે તો એમને પણ હું હૃદયથી આવકારું છું હૃદયથી આદિક્ષાવત કરું છું મિત્રો બાપા નો પરિવાર છે માના સંસ્કાર છે મિત્રો આજે નજરે જોવા મળે છે હું કૃષ્ણ ભગવાન ને વિનંતી કરું છું કે મહેતા પરિવાર ની રક્ષા કર બ્રહ્મદેવ ની રક્ષા કરે મહેતા પરિવાર સમૃદ્ધ બને શક્તિવાન બને આવા સારા કાર્ય કરે એટલી જ મારી પ્રાર્થના એટલી જ મારી વિનંતી મિત્રો હું ભગવાન ને વિનંતી કરું છું કે બધા ની સહાય કરે ને શક્તિ આપે એટલી જ મારી પ્રાર્થના એટલી જ મારી વિનંતી મિત્રો ભગવાન ને મનુષ્ય અવતારે પોચે શા માટે પોચે સેવા ને સ્મરણ કરવા માટે પોચે મિત્રો કેવું હેલું છે કરવું કઠણ છે મારા માધવભાઈ સેવા ને સ્મરણ કરી બતાવ્યું છે અને મારા ખુબ ખુબ ધન્યવાદ છે કોટી કોટી વંદન છે હું ભગવાન ને વિનંતી કરું છું કે બધા ની સહાય કરે ને શક્તિ આપે એટલી જ મારી પ્રાર્થના એટલી જ મારી વિનંતી મિત્રો આપણે ભગવાન ને પ્રાર્થના કરવાની છે કે બધા સંતો ને બ્રહ્મદેવ ને જાજી આયુષ્ય આપે આપણા દેશ માં સંતો ને બ્રહ્મદેવ ની જરૂર છે એમના શબ્દ ની પણ જરૂર છે એમના શબ્દ આપણા કાન સુધી પહોંચી જાય તો આપણું જીવન ધન્ય બની જાય મિત્રો આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ કે બધા સંતો ને બ્રહ્મદેવ ની સહાય કરે ને શક્તિ આપે એટલી જ મારી પ્રાર્થના એટલી જ મારી વિનંતી બોલો ગૌ માતા કી જય મિત્રો ભગવાન ગીતાજી માં કીધું છે કે વરસાદ વરસાવી નહીં ક્યારેક અટકાવીએ પણ નહીં મિત્રો કૃષ્ણ ભગવાન ને ગાય બહુ પ્રિય હતી કૃષ્ણ ભગવાન ગાયો ની સેવા કરી હતી તો આપણે પણ ગાયો ની સેવા કરીએ આપણે મોટી ફરજ છે મિત્રો આપણે ભગવાન ને પ્રાર્થના કરીએ કે સારા વરસાદ થાય કે આપણા દેશ ની ગાય સુખી થાય આપણા દેશ ની ગાય સુખી તો આપણે સુખી આપણા દેશ ની ગાય દુખી તો આપણે દુખી આપણે ગાય નું દૂધ પી ને છોડી દેવી આપણા હિન્દુ નો ધર્મ નથી મિત્રો વિચાર તો કરો આપણા દેશ માં ગાયો માટે દેશ ના બલિદાન દીધા છે તો ગૌ માતા નું રક્ષણ કરવું આપણા હિન્દુ નો ધર્મ છે બોલો ગૌ માતા કી જય બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય કાલ્યો ના નાથ બતાવશું હું જલપાદે ને વિનંતી કરું છું મહાદેવભાઈ પાસે જશે અને સ્મૃતિ ચિહ્ન મહાદેવભાઈ દ્વારા જ એને થશે અને જયારે સ્મૃતિ ચિહ્ન આપે દ્વારકાધીશ નો ફોટો આપે મહાદેવભાઈ ત્યારે આપણે તાળીઓ પાડવાની રહેશો તમારી તાળીઓ ઉપરથી ખબર પડશે બેન નું પ્રવચન કેવું હતું હા હવે બરાબર છે વધારે સમય ન લેતા આપણે સ્વાગત કરશો ખીમાભાઈ વાળા ઉપડિયા પોતા જેના નામ લેવામાં આવે ને એ ત્યાં જ ઉભા થઈ જશે અને ત્યાં સ્મૃતિ ચિહ્ન આપવા માંડી જશું સ્ટેજ ઉપર આવક જાવક નો સમય બચે એટલા માટે ખીમાભાઈ વાળા ઉકડિયા વિનુભાઈ મહેતા બડોદર નિલેશભાઈ મહેતા બડોદર રમણીકભાઈ જોશી ભાલકા લાભભાઈ મહેતા કોકરાશ સંતોષબેન ડોડિયા વેરાવળ ભરમીબેન કરમતા વેરાવળ મહેશભાઈ શાસ્ત્રી સીમાર મનીષભાઈ ભટ્ટ આદરી ધીરુભાઈ મોરી વેરાવળ જગદીશભાઈ ક્યાંક પોતાની જગ્યા ઉપર ઉભા થઈ ગયા છે જે પણ તેનું નામ લેવામાં આવે ચેતનભાઈ જોશી બાદલપરા જગદીશભાઈ શાસ્ત્રી ગળુ ધીરુભાઈ મોરી ગળુ ધીરુભાઈ મોરી વેરાવળ નીલમબેન ઠાકર જુનાગઢ અભયભાઈ જોશી જુનાગઢ તાનાભાઈ જોધાભાઈ વરુ દાદુભાઈ ના ભાઈ છે તેનું સ્વાગત પણ ત્યાં થશે હાજાભાઈ ભાટુ ભોરદર દાદુભાઈ ના વેવાયશ્રી વિક્રમભાઈ દેવાભાઈ કનારા દાદુભાઈ ના ભાઈ છે જેઠવા દાયાભાઈ ભીમસિંહ કીર્તભાઈ વૈકુંઠરાવ પંડ્યા ઉના જીતુભાઈ જટાશંકરભાઈ શુકલ જામવાડા નરેન્દ્રભાઈ એ નરેન્દ્રભાઈ
બાબુભાઈ મટાણા, જીતુભાઈ જટાશંકરભાઈ સુપર જામવાડા, દીપકભાઈ એમ જોશી રાજકોટ, યોગેશભાઈ ટીવી નાઇન વેરાવળ, કાંતિભાઈ મહેતા ભાલકા, મનસુખભાઈ શાંતિલાલભાઈ જોશી થોડાસા, પરેશભાઈ પ્રાણશંકરભાઈ ભટ્ટ ચીખલી, પ્રદીપભાઈ પંડ્યા દારી, હા બહેનોમાં જેનું નામ લેવામાં આવે એ જરા આગળ આવી જજો. પરેશભાઈ પ્રાણશંકરભાઈ ભટ્ટ ચીખલી, પ્રદીપભાઈ પંડ્યા દારી હાઈસ્કૂલ, પ્રકાશભાઈ કેશવલાલ મહેતા ઘંટિયા પ્રાચી, મનસુખલાલ મોહનલાલ મહેતા ખંડેરી, પરેશભાઈ મારુતિ ટ્રાન્સપોર્ટ વેરાવળ, રામભાઈ અર્જુનભાઈ મારું વેરાવળ, કદાચ નામ સ્પીડમાં બોલાય છે રહી જાય તો અમને પાછી સૂચના આપજો. મહેતા પરિવારને સૌને વિનંતી છે. અર્જુનભાઈ નાઘેરા ઉમરેથી, સુરેશભાઈ કિશોરભાઈ જોશી થરેલી, હાર્દિકભાઈ જયેન્દ્રભાઈ જોશી અને મહાદેવભાઈના નાની શ્રી અને મામા શ્રી શૈલેષભાઈ એને સ્વાગત કરવા માંગે છે. તાલીઓના નાતે વધાવશું. બારડ સાહેબ માણાવદર કોલેજ, ભૂપેન્દ્રભાઈ જીતેન્દ્રભાઈ સુકલ સુરત, નિલેશભાઈ ડી પંડ્યા દરુલાગીર, કુંદનબેન દવે રાજકોટ, દિનુભાઈ મહેતા વાઘેશ્વરી મંદિર વેરાવળ, બટુકભાઈ પંડ્યા વેરાવળ, હંસાબેન કેશોદ, દિનેશભાઈ ઘોકર ખીરધાર, બિપિનભાઈ ભટ્ટ ચાપુર, જયેશભાઈ મહેતા વેરાવળ, જગદીશભાઈ જોશી ગોડુ, હરેશભાઈ જોશી વેરાવળ, કપિલભાઈ વેરાવળ, મહેતા દલુભાઈ પંડવા, રૂપલબેન પંડ્યા એસઆરપી કેમ્પ રાજકોટ, વિજયભાઈ માંડક બરોદર, બિપિનભાઈ મહેતા ખંડેરી, રમેશભાઈ લાભશંકરભાઈ જામી ઉના, યોગેશભાઈ જોશી આરેણા, હાર્દિકભાઈ શરદભાઈ મહેતા વેરાવળ, અર્જુનભાઈ મહેશભાઈ ભટ્ટ રાજકોટ, ભાવિનભાઈ જોશી જુનાગઢ, ગઢવીભાઈ પોરબંદર, કિશોરભાઈ વેરાવળ, જેના પણ નામ લો અમે પોતાની સ્થાન પર ઉભા થઈ જશું. વિજયભાઈ વેરાવળ મુરલી બજાવો, મહેતા પરિવાર કથાના આયોજક છે, બિચારા આરતી પ્રેમ અને ભાવથી કરે છે. આપણે કોઈ પણ શ્રોતા જન 10 મિનિટ પૂરતી દર્શન કરશે. Yeah.
सर्वान्नश्यन्त प्रदक्षिणं च तदेतदे हस्तैः देवताभिवन्दनम् हस्तैः देवताभिवन्दनम् आत्मरक्षणार्थे आत्मनाभिवन्दनम् अतिथि सूत्यार्थ अतिथिसु अत्र अर्थिलै हस्तप्रक्षाल्य परि मन्त्रपुष्पाञ्जलिः दास्यन्ति।